પાસ કરી ચૂકી છે અને ઘરે ભણવાની આગળ પરમિશન ના મળતા એને કીધું એક્સટર્નલ કર, પણ તું ભણ, એટલે એવું ચાલી રહ્યું છે. અને અમારે મોટા ભાગે દર મહિને અહીં વ્યાખ્યાનોથી ભણે છે. બસ હવે મને એમ છે કે સંસ્થા પરિચય ઘણો લાંબો કરી દીધો, પછી સાહેબ ને એમ થાય કે હવે આ પરિચય ચાલશે કે શું? તો ભાગ્યેશ થઈ ગયું. તો હવે આપણે સંચાલક શ્રી ને માઈક સોંપ. નમસ્તે. આજે હું જેમી આપનું સૌનું સ્વાગત કરું છું. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આર્ય ફાઉન્ડેશન ઉપક્રમે જીવન ઘડતર વ્યાખ્યાનમાળા સરકારી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા ગુજરાત તરફથી હું આપ સૌનું સ્વાગત કરું છું. આજનો મળતો 41માં આપણી સમક્ષ જે પધાર્યા છે તેમને તમે ઓળખતા હશો. ખબર છે કોણ છે? તેમના ઘણા ઇન્ટરવ્યુ આપણે સાંભળ્યા છીએ, તેમાંથી એક ઇન્ટરવ્યુ અરુણ દવેનો પણ છે. આજે આપણે તેમનો વિષય જે છે કે મુઠ્ઠી ઊંચેરામાં, તેમાંથી ઘણા ઇન્ટરવ્યુ વિશે વાત કરશું. આપણે એમને સાંભળવા માટે વધારે સમય ના લે પહેલાં આપણે વોચિંગ ટુ ગીત ધ્રુવદાદાનું ગીત સાંભળતા ગીત કહીશું. સિંધુ કોઈ મને રસ્તે મળીને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા સી મજમાને પરથી કુદરતની રેમ છે. કાટેલા ગુસ્સાની આડમાં મૂકી છે અમે ધલકાતી ધલકાતી નો એકલો. મને અહીંયા પહોંચતા 3 વર્ષ થયા છે. હું
કઈ પરદેશ નથી રહેતો, બીજા રાજ્યમાં નથી રહેતો, અહીંયા જ રહું છું ગુજરાત. પણ મારી પોતાની એક અંગત શ્રદ્ધા છે કે તમારે ક્યાં પહોંચવાનું છે એ તમે નક્કી નથી કરતા, ક્યારે પહોંચવાનું છે એ પણ તમે નક્કી નથી. તમારે કોઈક નક્કી કરે ત્યાં અને કોઈક નક્કી કરે ત્યારે પહોંચવાનું હોય છે. અને કોઈક એટલે પરમ શક્તિ. એમ કહેવાય છે કે એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ, બધું જ પૂર્વ નિર્ધારિત છે. આજે મારું અહીંયા આવવું, આ ક્ષણે આવવું, એ પણ સમયપત્રકનો ભાગ હશે એટલે હું અહીંયા આવ્યો છું. માટે હું 3 વર્ષે આવ્યો છું એવું નથી, મારે આજે જ આવવાનું હતું એટલે જ હું અહીંયા આવ્યો છું. મારી શ્રદ્ધા આ વાતમાં પક્કી છે. તમારામાંથી કેટલાને મળવાનું હતું એ પણ નક્કી હોય. આપણને સ્કૂલનું સમયપત્રક ખબર હોય કે ગણિતનો પીરિયડ પૂરો થશે પછી વિજ્ઞાન આવશે, પણ આપણા જીવનનું સમયપત્રક ખબર ન હોય. અને ખબર ન હોય એની જ મજા છે. ખબર હોય તો વાળી મુશ્કેલી. પરીક્ષા લેવા એ પહેલાં ખબર પડે નાપાસ થવાના છીએ તો વાળી હાલત ખરાબ થઈ જાય. બરાબર, કોળીઓ મોઢામાં મૂકીએ તે પહેલાં ખબર હોય કે આમાં મીઠું જાજુ પડી ગયું છે તો કેટલી તકલીફ થાય. હું ઘરેથી નીકળ્યો ગાડી લઈને, એમ થાય કે આ ફલાણી જગ્યાએ તમારી ગાડી ભટકાવવાની છે, એવું સમયપત્રક મદદ થાય ને તો કોઈ બહાર જ ન નીકળે, ઘરની બહાર જ ન નીકળે. અને ભગવાનની આખી તકલીફ વધી જાય, બધાને ઘરમાં જ મારવા પડે, કોઈ છત તૂટે. એટલે એને સમયપત્રક પાક્કું બનાવ્યું છે. પણ આપણને કહ્યું એટલે મને આજે અહીંયા આવવાનું થયું તે બદલ હું પરમ અસ્તિત્વનો આભાર વ્યક્ત કરું અને પારસભાઈ પ્રત્યે મારી લાગણી વ્યક્ત કરું. જોતો હું છું તમારી બધી વાતો ફેસબુક ઉપર જોયા કરું, અને એમ થાય કે આ જગ્યા સારી છે. પણ હંમેશા જગ્યા બોલાવે ત્યારે આપણે જવું. ભગવાનમાં આપણે તાત્કાલિક અયોધ્યા દોડી જવાની જરૂર નથી. કાલે જ મને અસિતભાઈને ત્યાં રાત્રે જમવામાં આવ્યો તો અસિતભાઈ સોમવારથી અયોધ્યા જાય છે સંતરામ મંદિરના ભવંતોને લઈ. મને કે તમે આવો મારી સાથે, હું પ્લેનની ટિકિટ કરાવી લઉં. આપણે બુધવારે રાત્રે 5 કથા એટેન્ડ કરતા હતા. મેં કીધું ના, અસિત મહેતાએ હજી બોલાવ્યો છે, અયોધ્યાએ મને બોલાવ્યો નથી. એ જ્યારે બોલાવશે ત્યારે આપણે જશું. રાહ જોવી હંમેશા દરેક વાતમાં રાહ જોવી, જેને આપણે ધીરજ અથવા ધૈર્ય કહીએ છીએ, જે આપણામાં ઓછામાં ઓછું છે ને. હવે શું થશે એવું ન હોય એવું આપણે બોલીએ, હાય હાય એવું. એટલે ધીરજ અને ધૈર્યથી જીવન જીવનારું કોઈ પાત્ર હોય એવા આપણે બનવું, એવું મારું માનવું છે. તમારે બનવું એવું કંઈ ફરજિયાત નથી. તમને મનમાં ઉગે એવા તમારે બનવું. મેં પારસભાઈ સાથે વાત કરી હતી કે ભાઈ હું કંઈ સાહિત્યકાર નથી, સાહિત્યના સ્વરૂપો વિશે મને બહુ કંઈ આવડતું નથી. સાચી વાત એ છે, ગુણવંત શાહની સાથે નાનો હતો તમારા જેવડો તે દિવસનો રહ્યો છું, એટલે એ લખે તે વાંચતો હતો, એની મારા ઉપર અસર હતી. મણિલાલને ઘરે પરમ દિવસે 2 કલાક બેસીને આવ્યો છું તો એનો મને બહુ જ આનંદ હોય કે આ બધાને મેં વાંચ્યા છે. ગામડાની વાત વાંચવી હોય કવિતામાં કે ક્યાંય પણ તો મણિલાલને વાંચવા પડે, એના જેટલું સુંદર કોઈ વાત કરી ન શકે. તો આ બધું વાંચ્યું એમાંથી ખબર પડે કે આને લલિત નિબંધ કહેવાય. પછી એમાં લલિત શું કામ લખે છે મને બહુ ખબર નથી, પણ મને ખબર છે સ્કૂલમાં હતા ત્યારે નિબંધ લખાવતા, અને નિબંધ લખાવતા ત્યારે એવું કહેતા કે હાથી વિશે 10 લીટી લખો. નાના હતા ત્યારે તમને આવું કીધું હોય ને, પછી એ મારા સાહેબ હું કહેવા માંડ્યો કે આને નિબંધ કહેવાય. તો આપણે માની લીધું કે નિબંધ કહેવાય. ખરેખર અમે માસ્તરો કોઈની ક્યાંય શીખવતા નથી કે નિબંધનું રૂપ શું. મોટા થાય ત્યારે ખબર પડે
કે શરૂઆતમાં પ્રસ્તાવના લખવાની, છેલ્લે ભૂમિકા લખવાની, વચ્ચે જે સૂજે તે લખવાનું નિબંધ કહેવાય. આવું મને સમજાણું હતું કે આવું વચ્ચે લખવા વિષય જે હોય એના વિશે વચ્ચે બધું પટકાર આવડતી હોય, પંક્તિઓ પણ લખવી અંદર સારું લાગે. મને ખબર છે મારો દીકરો ગુજરાતીમાં ભણતો ત્યારે એનું ગુજરાતી થોડું કાચું હતું એટલે નિબંધ વખતે ગભરાય, એટલે મેં એને શીખી રાખ્યું હતું કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પક્ષી છે છે વનની વનસ્પતિ. આ વાક્ય ગમે ત્યાં ચાલે, પર્યાવરણનો નિબંધ હોય તોય લખાય, જિંદગીની કઈ વાત હોય તોય લખાય, કોઈ પણ તમે બોલો હું ગોઠવી દઉં. પછી મને કે મને કવિનું નામ યાદ ના આવે તમે કામ તો ઉમાશંકરભાઈ એ લખ્યું છે, પણ મેં કીધું તારે કવિનું નામ યાદ રાખવામાં પડવું નહીં. એક જાણીતા કવિએ કહ્યું છે કે પછી એને તો ફાવી ગયો એટલે જાણીતા કવિએ કહ્યું છે પોતે કડી બનાવી લખવા. તમે એવું કરતા રહેજો, આવી કડી બડી વાંચે ને તમારે ત્યાં કેટલું આજુબાજુ લખ્યું છે આટલું તમે વાંચી લ્યો તો તમને એમ થાય આ તો કાફી, આમાંથી તો 15-20 નિબંધ લખાય છે. પણ તમારે એવું કરવું, આ સહેલો રસ્તો મારો સાહિત્ય સુધી પહોંચવાનો છે. અનિલ ચાવડા શું લખે છે, અનિલ ચાવડા નામ નહીં લખો તો ચાલશે પણ એની પંક્તિનો મર્મ શું છે એ જે દિવસે સમજાય તેથી તમે સાહિત્યકાર ન બનો તો ચાલે, સાહિત્ય સુધી પહોંચી ગયા કહેવાય. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બુરી ન વેચે વિવેકે. આ આપણે ત્યાં બહુ બોલાય, પેલી બે પંક્તિ બહુ બોલાય. લખપત રામ કદડા, શું કામ કદડા કહેવાતા, કવિ દલપત રામ ડાયાલાલ, કવિ નો ક દલપત નો ડ ડાયાલાલ નો ડા કદડા, આમ કહેવાતું. અમે ભણતા ત્યારે કદડા કહેતા. પણ ટકેશેર ભાજી ટકેશેર ખાજા આ જે ચાર પંક્તિ છે ને કોઈ પણ કાળમાં સાચી પડેલી છે. અંગ્રેજો હતા ત્યારે એમ જ થાય ગાળ આમ જ વર્તે છે, કોંગ્રેસ હતી ત્યારે એમ થાય ગાળ આમ જ વર્તે છે, અત્યારે તો પાકું થાય કે કલી તો આ સાહિત્ય સુધી પહોંચી ગયા. તમે ચિંતા ના કરો, સાહિત્યકાર બનવાની બહુ ઝંઝટમાં પડવું એટલે હું એમાં ભણ્યો નથી. હું શિક્ષક છું, શિક્ષક તરીકે જન્મ્યો છું અને હજી આવતા ભાવમાં આપણને મોકલતા મને પૂછશે એક શું થવું છે તો આપણે તો શિક્ષક થશું. તમારી ઈચ્છા હોય તમે વિદ્યાર્થી થાજો તો આવતા ભાવમાં આપણે મળશું, અને તમે જાણીતા હશો હું જાણીતો હોઈશ તો આપણે રહેવાની મજા આવશે. આવું બધા અજાણ્યા હોય તો પાછું નવું હોય એવું ખૂટવું પડે ને, એટલે મને સાહિત્યકાર કહેતા નહીં અહીંયા આજે નહીં પણ ભવિષ્યમાં કોઈ દી મારો ફોટો ચિતરતા નહીં, કારણ કે આ ફોટા છે ને એ બહુ ભ્રામક હોય. મને એમ કે રાજેન્દ્ર શુક્લ આવા હતા, આટલા બધા વાળ છે તો રાજેન્દ્ર કઈ જોઈ નહીં અત્યારે ખુશી ભમે તો હા એમણે કે યાદગીરી રહે એવું છે આપણને એમ કંઈ વાહ જોરદાર કહે. પણ આ તો હળવી મેં વાત કરી કારણ કે ભારે શરીરવાળા લોકો હળવી વાત કરી શકે, હળવા શરીરવાળા લોકો ભારે બરાબર. ઘણા વખતથી આવવાની ઈચ્છા હતી, મિત્રો આવતા હતા ત્યારે પણ એમ થતું હતું કે જવું, પણ આ સરસ ગોઠવાનું. હું પણ નડિયાદ આવ્યો હતો મારા મિત્રો સાથે મળવા હળવા, અહીંથી વડોદરા તરફ જાઉં છું અત્યારે, એટલે આજે સાંજે વડોદરામાં એક તમારાથી ઊંધી ઉંમરના લોકો સાથે મારે વાત કરવાના. ઊંધી એટલે બહુ ઉંમરવાળા, એટલે આમ તો તમારી જ ઉંમર કહેવાય કારણ કે બાળપણ અને વૃદ્ધાવસ્થા લગભગ સમાન હોય છે, બેને સમજાવવાની રીત પણ સમાન હોય છે. પણ એટલે જતો તો વચ્ચે ચોક્કસ હોતાનો મને ખૂબ આનંદ થયો અને અહીંયા આવ્યો છું. વિષય મને આપ્યો છે પારસભાઈએ મુઠ્ઠી ઉછેરક માંડ્યો. તમને એમ થાય કે મુઠ્ઠીની વાત શું કામ હશે, આમ તો આપણે આમ કેવું છે કે આટલા મુઠ્ઠી ઉછેરા માંડવી આટલા ઉછેરા થોડો મુઠ્ઠી કહેતા હશું, આપણે બોલીએ કે મુઠ્ઠી ઉછેરો છે ભાઈ શું કામ વિચારો છો તમને શું લાગે છે. આમ તો આ શબ્દ મૂળ આવ્યો છે રણછોડદાસજી બાપુ અને રવિશંકર મહારાજ
જેવા જે વિભૂતિઓ થઈ જેને સામેના સાથે કોઈ નિસ્બત ન હોય, ઓળખાણ ન હોય, એના માટે જીવન વિતાવી દીધું એવા વ્યક્તિઓ, એના માટે મૂળ શબ્દ ત્યારે આવ્યો. આપણા ગુજરાતની સ્થાપના વખતે મહારાજ હતા, એટલે રવિશંકર મહારાજ, કદાચ નામ જાણતા હશો, તો એ રવિશંકર મહારાજને મુઠી ઉછે ત્યાંથી આ શબ્દ આવ્યો છે. તો મુઠી કેમ કહેતા હશો આપણો પ્રશ્ન એ, વાય ઇટ ઇઝ મુઠી. અત્યારે તો બધા આવું કરવા ટેવાયેલા છે, જેવું કંઈક જોયું નથી આમ કરી નાખે. પહેલાં અમારે નાના હતા ત્યારે અમને કહેતા કે આમ ન કરાય, વડીલો એમ કહેતા આમ ડીંગો કોઈને ન બતાય. હવે લાલુ શું થયું, બધા કહે કામ જ કરાય, જરાક પોસ્ટ પોસ્ટ થાય તરત જ આમ કરી દેવાય. આખી વાંચી હોય તો જરૂરી નહીં, પણ પહેલાં આમ તો કરી દે. પણ મુઠ્ઠી એટલા માટે છે કે એ બંધ કરો ને ત્યારે બળ આવે, ત્યારે જોશ આવે. તમે જોજો, આમ તો કોઈ મૂલ્ય નથી, પણ ઓશો એક સરસ વાત કરે છે વચ્ચે, પણ એમ કહે છે કે હાથની પાંચ આંગળીઓને ન જુઓ, પણ હાથની પાંચ આંગળીઓ વચ્ચે રહેલી જગ્યાઓને જુઓ. જો તમે વચ્ચેની જગ્યાઓને પારખી શકશો તો તમે પાંચ આંગળીઓ સુધી પહોંચી શકશો. એમની પોતાની એક સુંદર મજાની મ્યુઝિકની કેસેટ નીકળી છે. એ સમયમાં એના એની પૂર્વ ભૂમિકા બાંધતા એણે કહ્યું છે કે પાંચ આંગળી સામે ન જોવું, વચ્ચેની જગ્યા વખતે જોવું. એ જ રીતે ગવાતા ગીતમાં શબ્દો સામે ન જોવું, વચ્ચે રહેતા અવકાશ ઉપર જોવું. સાંભળવાનું શું, શબ્દો નહીં. ઓચિંતું કોઈ મને, એ બે શબ્દો મહત્વના નથી, વચ્ચેની શાંતિમાં. સંગીત તો શાંતિમાં છે, શબ્દોમાં નથી, એવું ઓશોએ કહ્યું હતું. પણ આ પાંચ આંગળી જેવી ભેગી થાય અને આમ બંધ થાય એટલે આપણે એમ કહીએ યસ, જોશ, ફોર્સ, અથવા તો એકતા, સમ, અછૂટ છૂટ, રાઈટ. તમારો એક જામનગરનો સરસ શાયર, અમે ભેગા ભણ્યા, વહેલો જતો રહ્યો, વિજય આશર એનું નામ, એની બહુ સરસ બે પંક્તિ છે. હસ્તરેખા ઓછે આંગળી પ્રયત્ન કર. આમાં હસ્તરેખા હોય ને, આમ હાથ રાખો દેખાય, આમ પણ ન આવે, સંતાઈ જાય, જો બરાબર. આપણે આમ કોઈ જોવે ને તો ભાઈ તારા ભાગ્ય મલક્યો છે ને એમ થશે. આપણે પેલા ગીતાના વાક્યો પાંડુરંગ દાદાવાળા બહુ હલાવ્યા છે, તું કાંઈ લઈને આવ્યો નથી, લઈને જવાનો નથી, તારું કાંઈ છે નહીં, તારું કાંઈ હતું નહીં. આ ખરેખર ભૂતકાળની વાત છે, આ બધી ભૂતકાળની વાત છે. ના ના, બધું આપણું જ છે, આપણા બાપુજીનું જ છે સાહેબ, બધું જ આપણું છે. આવો આવો, ઓ તમારો ચહેરો જાહેર જાણીતો છે. હસ્ત રેખાઓ છે આંધળી પ્રયત્ન કર, મળી છે દસ દસ આંગળી પ્રયત્ન કર. ખ્યાલ આવ્યો તમને? એણે આ મુઠ્ઠીને ખોલી નાખી, પણ ખોલી નાખીને જો આ દસ આંગળીનો ઉપયોગ ન કરો તો મહત્વનું નથી. એટલે કે જે હસ્તરેખા જોઈને બેઠા ન રહેતી, આપણને ખબર છે કે હમણાં બોર્ડની પરીક્ષા આવશે 11મી માર્ચથી હશે તમારે, બરાબર. તો આપણે છેલ્લા 10-11 દિવસમાં ભગવાન પાસે વધુ જશું. આ જોયું છે ત્યાં મગી મગીરથી થાય, બધે લોકો ભગવાન વાતો કરતા, બાજુ જુઓ તો વાતો કરતો હોય. આમ ગણિતમાં પ્રયાસ તો કરું છું પણ બહુ ફાવતું નથી, માટે એ પહોંચાડજે, આવું બધું છોકરા કહેતા. પણ એ નહીં જોશો એવું કહે છે વિજય, એવું કહ્યું કે ન જોશો, આની સામું ન જોશો, આંગળી છે. હસ્તરેખાઓ છે આંગળી પ્રયત્ન કર, મળી છે દસ દસ આંગળી પ્રયત્ન કર. દસ આંગળી છે તારી પાસે, તો આજે દસ આંગળીનો ઉપયોગ કરે અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરે એ મુઠ્ઠી ઉછેરા માનવી, આવો કહેવાનો ભાવ છે. આજના વિષયનો મારો અર્થ મેં આવી રીતે સમજાવવો છે મારે તમને. એટલે મુઠ્ઠી ઉછેરા માનવી એટલે કોણ? આવા તમે ભારત દેશની એક લાક્ષણિકતા યાદ રાખજો, તમે પણ મનમાં ભવિષ્યમાં મનમાં પૂરી રાખજો. ભારત દેશની અંદર
ગરીબ જેને રહેવું હોય ને એ જ ગરીબ રહી શકે એવું છે. જે નક્કી કરે કે આપણે ગરીબ રહેવું છે એ જ ગરીબ રહી શકે. એટલે ગરીબી એમને નથી આવતી, તમે નક્કી કરો કે આપણે હવે ગરીબ થઈએ, ચાલો મજા આવશે તો ગરીબ થાય. તમને એમ થાય એવું હોય, હા હું તમને ઉદાહરણથી સમજાવીશ, પણ અત્યારે અમારો વિષય સોશિયોલોજી નથી, એ હોત તો એ સમજાવો કે ભારત દેશની ગરીબીમાં કયા કારણો છે. માણસને ઉઠીને ઊભા નથી થવું, ઊભા હોય તો હાલતા નથી થવું, હાલતા હોય તો દોડવું નથી, દોડવું હોય તો શ્રમ નથી કરવો, શ્રમ કરવો હોય તો 24 કલાક કોઈ એવી પ્રવૃત્તિમાં એ ખર્ચો કરી નાખવો છે કે જેમાં રીલ્સ જોવાની મજા આવે. મને તો એવું લાગે ભાઈ પારસભાઈ કે તમે ભવિષ્યમાં તો અહીંયા સ્ટેન્ડ આવશે બધાને, તમને અનુભવ હોય હવે વાળ કપાવવા જઈએ ને તો અમને પાછળ પકડી જોડે પાછળ આમ દાંડીઓ કાઢે ધડાક આમ કેવા પડે મોઢું સરખું રે. તમે ચિંતા કરો, હમણાં 5 વર્ષ પછી બધાની ડોક આમ થઈ ગયા છે, અહીંથી આમ દાંડીઓ ઊંચો કરે. એનું કારણ છે કે બધા સમજસ્ત થઈ ગયા, શ્રમ કરવો છે, પરિશ્રમ કરવો છે, પણ નિરર્થક બાબતોની અંદર એને ખર્ચી નાખે છે, માટે ગરીબ રહેવાય છે. તમને એમ લાગે કે આ વાતને ને વિષયને સંબંધ ખરો? હા ચોક્કસ સંબંધ. હું તમને એવા લોકોની વાત કરવાનો છું કે જે લોકોએ મેં અત્યાર સુધી કહ્યું તે નથી કર્યું છે, એને મુઠ્ઠી બંધ રાખીને જોશપૂર્વક, સંપૂર્વક, ધૈર્યપૂર્વક આગળ વધવાનું પસંદ કર્યું, પાછળ જોયું જ નથી. હિમાલય જવા, ભાગી જવા નીકળેલો આપણો એક સંત ફકીર, સંત અને ફકીર, હા સાચો સંત ફકીર જ હોય, બધા ફકીર સંત ન હોય પણ સાચો સંત ફકીર હોય. પોતાનું પોતાની હવેલી બાંધે ને પોતાનો આશ્રમ બાંધે એ સંત ન હોય, કારણ કે ફકીર નથી. સંત તો ફકીર હોય, સ્વભાવનો ફકીર હોય, લેવડ દેવડનો ફકીર હોય, એ કશું જ લીધા વગર આવ્યો હોય, કશું લીધા વગર જતો હોય, એને સંત ફકીર કહેવાય. એવો માણસ એને આપણે ઓળખીએ છીએ બહુ સારી રીતે, ભલે એને સાહિત્યમાં આપણે સ્થાન નથી આપતા પણ એના વગરનું સાહિત્ય નથી. હું તમને બહુ ખાતરીપૂર્વક કહું કે કેટલાક એવા એવા વિષયો છે કે જેની સમજ તમને કવિઓ કે લેખકો પાસેથી ન મળે તો જેની પાસેથી મળે એવી વ્યક્તિની ઉપાય. જેને કોઈ એમ કીધું કે તારી એક ભાષાથી નહીં પાર પડે એટલે એને બીજી 14 ભાષા શીખી, એ બીજી 14 ભાષા શીખ્યા. શું કામ શીખ્યા? તો કે મારે વાંચવું છે ને, તેવું મારે બાઇબલ વાંચવું છે. કેમ? તો બધા ક્રિશ્ચિયન વિશે વાત કરી થોડી માની લેવાય, લાવો મને બાઇબલ વાંચવા દો, તો એની ભાષા એને શીખી લીધી. એને થયું કુરાન વાંચવું છે. કેમ? તો કે આ બધું મુસ્લિમની ને એવી હમણાં વાત કરતા હતા, ખરેખર શું કહે છે કુરાન, ખરેખર શું કહે છે, કોઈ કહે છે નથી માનવું. અને યાદ પણ એ રાખવા જેવું છે સાહેબ, કોઈના કહેલા શબ્દો ઉપર જીવનારો માણસ એ પેરાસાઇટ છે, પરોપજીવી છે. એમણે બહુ સરસ વાત કરી કે તમે વાંચો છો અને અઘરી અઘરી વાતો વાંચો છો, અને જે વાત નામ બોલ્યા એ કોઈ અમારા કોલેજના અધ્યાપકો કોઈ નથી માનતા, આ હકીકત છે. પણ એટલે અમારી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને 3 પોસ્ટ રાખી હતી, લેક્ચરર, રીડર અને પ્રોફેસર. એમાંથી લોકો રીડરનું નામ બદલી નાખ્યું. શું કામ બદલી નાખ્યું? એને ખબર પડી કે હા જેનું નામ રીડર છે એ કંઈ રીડ તો કરતા જ નથી, એટલે કે ખરાબ લાગે નામ કાઢ નાખો, નામ કાઢ નાખે. એટલે એને કહ્યું આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર. એ તમે વાંચો છો બંકિમચંદ્રને, તમે વાંચો કે વાંચી નાખ્યા હોય એ તો અમારા માટે આંચકો કહેવાય, એટલું ભારી કરે, તમને સીધા સાહિત્ય ભવનમાં પ્રવેશ આપી દેવો જોઈએ. તો તમે જે એમને જે વાંચવાની વાત કરી એટલે મેં પહેલા વ્યક્તિત્વમાં આ માણસનું નામ લીધું છે. મિત્રો યાદ રાખજો, જે વાંચતો નથી તે વિચારતો નથી. આ મારું બહુ જ અનેક જગ્યાએ કહેલું વાક્ય છે, જે માણસ વાંચતો નથી તે વિચારતો નથી, વિચારતો નથી તે જીવતો જ નથી. મરેલ આઈટમ છે, હાવ મરેલ આઈટમ. કોઈ એમ કે એવું બધું કાંઈ ના હોય તો આપણે ત્યારે ચર્ચા કરી લઈએ, 1 કલાક આપણે ત્યારે બેસે ચર્ચા, પછી એને મને જમાડવાનું ઈશ્વર રક્ષા, કારણ કે વિચારો ખર્ચાઈ જાય તો પેટમાં ભૂખ લાગે.
ભૂખ લાગે એટલે પૂરી કરવાની, એટલી આપણી શરત. પણ જે વાંચતો નથી, વિચારતો નથી, હવે વાંચવામાં પાછું સમજો છે, તમે કહો સાહેબ અમે આખો જે ફેસબુક વાંચીએ એ ન આવે, સોશિયલ મીડિયા ન આવે, ચિત્રરેખા ન આવે, અભિયાન ન આવે, છાપાની પૂર્તિઓ તો ન જ આવે, તમને એમ થાય તો હળો વાંચું હું, હમણાં તમે બોલ્યા એ વાંચું. પ્રારંભિક શરૂઆત ભૂમિપુત્ર આવે, યાદ રાખો ગીતા પ્રવચનો વિનોબાજીના આવે, ઘરે ઘરે ગીતામૃત ગુણવંશાનું આવે, ભૂસાતા ગ્રામ ચિત્રો મણિલાલનું આવે, એ બધું આવે, આને વાંચ્યું કહેવાય. સમાચાર આવે, ઇન્ફોર્મેશન ઇઝ નોટ રીડિંગ. રિમેમ્બર, તમારી ઉપર અમે શેનો ઢગલો કરીએ છીએ? શિક્ષણમાં માહિતીનો ઢગલો કરીએ. અમને સરકારે કીધું કે આટલી માહિતી અમે ઠોકસી દીધી, એટલે અમે એવું બોમ્બાર્ડમેન્ટ કરીએ, કોક આના ઉપર પિક્ચર દેખાડે ને કોક ધડબડાટ વ્યાખ્યાન કરે અને બહાર નીકળીને હાઈસ્કૂલ સ્કૂલ શું પૂરો નાખી દીધું, હવે એનો જે થાવ હોય તાર. એટલે બરાબર યાદ રાખો, જે વાંચતો નથી તે વિચારતો નથી, જેમાંથી તમને કશો ડિસ્ટર્બન્સ થાય, તમને એમ થાય આવું હોય, આવા માણસ હોય? તમે જોયું અમને કમઠાણ નામનું પિક્ચર, હવે જોવા જાય ત્યાં તો ઉતરી ગયું, ત્યાંનું મોટું કમઠાણ થયું, પણ એ કોણે લખ્યું હતું? કઈ અશ્વિની ભટ્ટ. અશ્વિની ભટ્ટને ગયે કેટલા વર્ષ ત્યાં? અશ્વિની ભટ્ટને વિદાય લીધે કેટલા વખત ત્યાં? એને કમઠાણ લખે કેટલા વખત ત્યાં? પણ છતાં એનું કમઠાણનું ભલે હાસ્યથી મૂળ વાત તરફ લઈ જવાની પ્રક્રિયા એ છે, એનું આજે પણ વેલ્યુ છે. એનો અર્થ એવો કે એમાંથી કશુંક વિચાર બિંદુ મળે છે, તમને આગળ જવા માટે એક ડગલું જે આપે ને, એને વાંચન માટેનું સાહિત્ય કહેવાય. સાહિત્યનો અર્થ જેવો થાય સહિત, વાંચનારના હિતને પોષક હોય એને સાહિત્ય કહેવાય. ગમે તે ગમે તેમ લખે, આડેધડ પક્ષો વિશે લખ્યા કરે, એકબીજા એકબીજાને કાપ્યા કરે, ફેસબુકની વોલ ઉપર ગમે તેવું ઠપકાર્યા કરે, એ વાંચન નથી, નથી ને નથી. કોઈને ખરાબ લાગે તો મારું નામ આપી દે, ફોન નંબર સર બધું વગેરે ભાઈ પાસે છે, એને કે આ ભાઈ અમને કહી ગયા છે, માટે એમાં સમય નહીં. પણ આવા ફ્રૂટફુલ વાંચનમાં, ફળદાયી વાંચનમાં, જીવનને મદદરૂપ થાય એવા વાંચનમાં, હું તમને કહું સુખનું સરનામું નામનું એક પુસ્તક છે, સુખનું સરનામું. હમણાં જ એક પુસ્તક બહાર પડ્યું છે, એનું નામ ભૂલી ગયો છું, મને યાદ આવશે, રામ મોરીએ એની પ્રસ્તાવના લખી છે, અને એની અંદર એક એવી તમારા જેવી ઉંમરમાંથી મોટી થયેલી છોકરીની કથા છે, એના જીવનની કથા છે, અને અમદાવાદની અંદર રહે છે. તમને કંઈક પહેલાં સંત ફકીરવાળી વાત તમે ભૂલી ગયા, બીજે ચડી ગયા, ના મને યાદ છે, મારે પછી બધાને કેવું છે શું છે તે. તમને આનંદ થાય કે કોઈ એક છોકરી, ગુજરાતની છોકરી, પટેલની છોકરી, પટેલની છોકરી એવું કહું ત્યારે બરાબર યાદ રાખજો છે, જેનો ધરતી સાથે સંબંધ છે એની છોકરી, પટેલ છે એનો ધરતી સાથે સીધો સંબંધ છે, અમારો આપણો નથી, આપણો સંબંધ કરો પણ બાઇક ચાલે ત્યાં સુધી, ગાડીમાં હોય ત્યાં સુધી, પોલાને તો ધરતી ઉપર બેસવાની ટેવ છે, ઘરમાં ડાઇનિંગ ટેબલ હોય ને તોય પટેલો નીચે પલાઠી મારી બેસી જમે છે, એવું મેં જોયું છે, હજુ આજે હું ઘણી જગ્યાએ જાઉં, કારણ કે એને ધરતી ઉપર ન બેસે ત્યાં સુધી હળી મજા ના થાય. એવી દીકરી ક્યાં જઈને ઊભી રહે છે? જ્યાં ખૂંખાર માણસો છે એની વચ્ચે પહોંચી જાય છે, જ્યાં મારી નાખે લોકો જ્યાં જાય નહીં એવી જગ્યાએ પહોંચી જાય છે. કેમ પહોંચી જાય છે? એને એક માજીને મળવું છે, ખાલી શું કામ મળવું છે? તો કે જાણવું છે કે આ જે આખો એક વિસ્તાર છે, અથવા તો આ જે એક આખી કોમ છે જેની છાપ ખૂબ ખરાબ છે, એની મહિલાઓ શું કરે છે, કે એના પુરુષો આવું આવું રીતે જીવે છે, શું કરવાનું, ઝાડ પાડવાની, ગુંડાગીરી કરવાની, લોકોને રસ્તામાં લૂંટી લેવાના, લૂંટનો માલ ના આપે તો મારી નાખવાના, જેની આંખ જુઓ તો ચોવીસે કલાક લાલ ગમ હોય, એની સામુ ન જોવાય, બેન દીકરીને તો એ જોઈ મૂકે નહીં, ઉઠાવી જાય ત્યાં એ છોકરી પહોંચી જાય.
પોતાની મેળે. અને તમને આશ્ચર્ય થાય, આશ્ચર્ય એટલે એવું થાય કે જઈને બરાબર એ બધા પુરુષો બેઠા હોય, મહિલાઓ તો બહાર હોય જ નહીં, તો અંદર બેઠી હોય, આવી જગ્યાએ બહાર ન હોય. એટલે જઈને પૂછે છે કે મારે પેલા માજીને મળવું છે. કોણ માજી? સામે બેઠા છે. ક્યાંથી આવી છું? વહી જા, અહીંથી નીકળ, ટપવાના રહી ગયા અહીંયા, અહીંયા વાતો હશે તો કે મારે તો મળવું છે, મારે જાણવું છે. શું જાણવું તારે? હવે ડર લાગ્યો. જુઓ, તમે ત્રણ જગ્યાએ ચોરી કરી અને હું કહું મારે તમારા વિશે જાણવું છે, એટલે તમને ત્યાં ગાળો પોલીસમાંથી આવે લાગે છે, ડર લાગે છે. આ તો એ છે. એટલે કે ભાઈ, જાણું પાણું કાંઈ નથી, ઘર ભેગી થયા નીકળાયથી ત્યાં પહેલાં માજી સાંભળી જાય છે અને માજી આવે છે, એ ગાળ બેટા મારી આવે અને ત્યાંથી એના જીવનની કહાની શરૂ થાય છે. આજે મેં વાત કરી એ ડફેરો કહેવાય છે, જેના ડંગા હોય, જે વિચરતી જાતિ છે, ફરતી જાતિ છે, એને એક સ્થાન ન હોય. આજે અહીંયા હોય તો કાલે બીજે ક્યાં હોય, એટલે પોલીસને શોધ્યા જ ન જડે. એટલે પોલીસ શું કરે? કોઈ એકને શોધવાને બદલે જેટલા હોય એને પકડીને અંદર નાખી દે, એને દંડાવાળી કરે. એ દંડાવાળી અમસ્તી અમસ્તી કરે એટલે ઓલા લોકોના, નિર્દોષ લોકોના મનમાં પણ ખુન્નસ ભરાય. ચાલો કાંઈ નથી કરતા તોય જો દંડા મારતા હોય તેને બદલે કંઈક કરી નાખો ને, સમજાય છે? આખું જે આ ચક્ર છે ને ક્રાઇમનું, યામ ચાલે છે. ક્રાઇમ કરનારો એક હોય એની આરે પોલીસ 10 પકડે, એટલે એકનું જો જે થવું હોય થાય, બાકીના 9 છ સાત જણા નક્કી કરે હવે ત્યાં જ કરો. આળમ ના પાડી છે ગમે નહોતા તોય ફટકાઈ જાય, એની બદલે કરીને ફટકારો, એવી જગ્યાએ પહોંચી જાય છે. અને પછી ધીમે 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 કરતા એ આવી વિચરતી જાતિઓ જેટલી હોય, રાર વરણ જેને કહેવાય, એ બધી જ રખડતી વિચરતી, એટલે રખડતી જાતિ. એને કોઈ સ્થાન નથી, એને ઘરનું સરનામું નથી, એનું આધાર કાર્ડ નથી, એને રેશન કાર્ડ નથી, એવી એવા લોકોની પાસે ધીમે ધીમે ફરે છે. અને મેં જે કહ્યું ને, ઘરનું સરનામું, સુખનું સરનામું, તમે કોઈ પણ વિચરતી જાતિને પૂછો કે ભાઈ તમારું સરનામું શું, તો એ જે વ્યક્તિનું નામ આપેલું નામ મિત્તલ પટેલ. તમે કોઈ પણ જઈને પૂછો, ક્યાંય પણ જાઓ, મદારી પાસે જાઓ, વાદી પાસે જાઓ, તમારા થરાદ, ઉત્તર ગુજરાતની અંદર થરાદ વાળો આખો વિસ્તાર છે, હા, તો કોઈ પણ જગ્યાએ જાઓ તો વિચરતી જાતિને પૂછો તમારું, એટલે એ મિત્તલબેન એમ નામ બોલે તો એનું ભર્યું ભર્યું લાગે, એને એમ થાય વાહ. હવે કેવડી છોકરી, ઘણા લોકો એને એમ કે આ અમારી માવતર છે, હું બહુ ભર્યો છું એમની સાથે, તો ઘણા વડીલો માજી એમ કે અમારે મિત્તલબેન અમારી માવતર છે. આપણે એમ થાય કે આવડી ઉંમરની માવતર? એના 3 પુસ્તકો બહાર પડ્યા છે. તો આ દીકરાને ઘર બાંધી દીધું અહીં, આ અમારી સારા નો દીકરો શંભુ, રાઈટ, આને મૂકી ઊંચે રાખી. પણ જે એમ કે એમાં તો શું થાય સાહેબ, હવે લોકો તો જેનો જ્યાં ચોરી કરતા જ હોય, નશો કરતા જ હોય, એને શું સુધારી શકીએ આપણે? તો સમજવું કે આ ચાલુ આઈટમ છે અને મૂકી ખ્યાલ આવે છે. હું તમને ઘણા બધા નામ આપી શકીશ, તો ઘણાની વાત કરી શકું, કારણ કે મેં તો આ લોકો સાથે જી સાથે રહીને સંવાદ કર્યો, ખૂબ જાણ્યા પછી એની સાથે 2 પણ કરી છે. એવું નથી કે આવું જ કામ કરે, હો સાંભળજો, ખૂબ સંઘર્ષ કરે, ભણવાની કોઈ રેત ન હોય, ખૂબ સંઘર્ષ કરે. મા બાપ એમ કે ખેતીમાં રહેવું પડશે બેટા, ભણવાનું રહેવા દે, તું ભલે હોશિયાર હોય, પણ એની ઉપર ગુજરાતી ભાષાનું પ્રભુત્વ એના મન ઉપર સવાર થઈ જાય, એટલે એ પોતાની રીતે ભણે, પોતાના પગ ઉપર ભણે, કોઈને ન ભણાવવા હોય ત્યારે ભણે, પોતે ભણાવતા ભણાવતા નોકરી કરે, નોકરીમાંથી આવે, એમાંથી ફી ભરે અને આગળ વધે, પુષ્કળ વાંચે, તમારા જેટલું વાંચે, બધું સાહિત્ય વાંચે, પોતે ગુજરાતીના પ્રાધ્યાપક, ગુજરાતીના સાહિત્યકાર, પણ એને હિન્દીનું પણ વાંચેલું, એણે બંગાળીના અનુવાદો કરેલા,
અને તેમ છતાં 75-80 વર્ષે પણ જે પોતાના નાનકડા ગામડામાં જઈને ખેતી પણ કરે, ખેતી પણ તમે જાઓ એના ગામડે તો તમે એને હળ જોતરતા જુઓ, એને હળ લઈને અલાઈ જતા હોય. આપણને ખબર ન પડે કે જેને જ્ઞાનપીઠે બોર્ડ આપ્યો છે એ રઘુવીર ચૌધરી આ છે, આપણને ખ્યાલ ના આવે. કારણ કે તમે બહાર જુઓ રઘુવીર ચૌધરીને, અમદાવાદમાં જુઓ તો એને સરસ મજાના ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેર્યા હોય. તમે અમારા લોકભારતીને જોયું હોય તો તમે જોયા હશે, પ્રવચન કર્યું તો હવે તો તબિયત નાદુરસ્ત રહે છે, ખાસું જઈ ગયા. ગોળાભાઈ પટેલ 10 રૂપિયાનું શર્ટ પહેરીને એ ગયા છે, અને શર્ટ અધ્યાપક થઈએ તો આવું શર્ટ ન ચાલે એવું એને પ્રિન્સિપાલે કહ્યું કે કાંઈક સારા કપડાં પહેરીને આવજો. કાંઈ ત્યારે એને ખબર નહોતી કે ખેડૂતનો દીકરો એટલે એક ખમીસ હોય, જો શબ્દ પ્રયોગ પણ કરે ખમીસ. આ ખમીસ આપણો તો જૂનો શબ્દ છે ને, અમને લોકોને ખ્યાલ હોય, અમે બધા બેઠા છીએ, લોકો બીજાને ખ્યાલ ન હોય. પણ એ ભોળાભાઈ ગુજરાતી સાહિત્યમાં બંગાળી સાહિત્યને લઈ આવવાની પુષ્કળ સામગ્રી એણે આપણને આપી, નગીનદાસ પારેખે આપી, જુગતરામ દવે આપી. આવા તો હું કેટલા નામ, કેટલી વાત તમારી સાથે કરી શકું, પણ મેં જે પહેલી વાત કરી સંત ફકીર કક્ષાનો માણસ, અને હું તમને વિનંતી કરું કે તમે એના સુધી પહોંચો, ઝડપથી પહોંચો. ન વાંચતા હો તો વાંચો, વાંચતા જશો. એ માણસ કોઈથી દૂર રહ્યો નથી જેને મહાત્મા ગાંધીએ પોતાના પ્રથમ સત્યાગ્રહી કહ્યા. હિમાલય જવા નીકળી ગયા હતા સાહેબ, નાનપણથી 10 વર્ષથી એવું હતું મારે તો સંન્યાસ લઈ લેવું છે, અને છેલ્લે હિમાલય જવા નીકળી ગયા. અને એમાં એને છાપામાં એક જો તમે જો મુઠ્ઠી ઉંચેરો માણસ કોને કહેવાય, મેં કહ્યું ને કે વિચાર બદલી નાખે એવું સાહિત્યનું વાંચન, વિચાર બદલી નાખે સાધુ નહીં. પણ હિમાલય ભાગી જવાનું નક્કી કર્યું, ત્યાં છાપાનું હેડલાઈન વાંચી કે ભાઈ વારાણસી કે એવા કોઈ સ્થળની અંદર એક સભા થઈ, સભામાં ગાંધીજી હતા અને એની 62 વગેરે હતા, અને એમાં હિન્દી સિવાયની વાત ઇંગ્લિશમાં બોલવાની શરૂઆત થઈ, અને ગાંધીએ ઊભા થઈને કીધું કે ના તમે હિન્દીમાં બોલો અથવા તમારી માતૃભાષામાં બોલો, ઇંગ્લિશમાં નહીં. આપણે જેમ એક દિવસમાં માતૃભાષા દિવસ ઉજવી નાખ્યો ને, ઢગલા બંધ પ્રોગ્રામ કરી, સ્પર્ધા કરી, પરિષદ કે અમે 175 કર્યા, તો અકાદમી કે અમે 300 કર્યા, એક દિવસમાં ઉજવ્યું આપણે. એ તો ઈચ્છા એવી છે કે તમારા સુધી સાહિત્ય પહોંચે, સ્પર્શી જાય. પછી 364 દિવસ એ સાહિત્યની વાત કરવાની જવાબદારી આપણી છે. કદાચ હું એટલે જ આવ્યો હોઈશ આજે, માતૃભાષા દિવસે નહીં આવ્યો, આજે આવ્યો હોઈશ. તો એક સમાચાર એણે વાંચ્યા, હેડલાઈન વાંચી, ગોમો આ કોણ છે જેણે ચાલુ સભાએ વિરોધ કરી દીધો, જબરો માણસ કે વેરેજીન મળી આવું પછી હિમાલય ના. અને એની પહેલો જ દૂરથી જોયા ગાંધીને, અને એણે કીધું કે મને મારો હિમાલય મળી ગયો છે, હવે મારે હિમાલય જવાની જરૂર નથી. આટલું વિચારીને જે માણસે પોતાની જિંદગી સમર્પિત કરી, પ્રથમ સત્યાગ્રહી ગાંધીએ પણ એને ચૂક્યા. સાહેબ ગાંધી પણ એવો, મારી દ્રષ્ટિએ તો ગુજરાતી સાહિત્યનો સિર મોર સાહિત્યકાર કોઈ ગણવો હોય તો મોહનદાસ કરમચંદ ગાંધી, એના પછી બાકીના બધા આવે. અત્યારના લોકોને ન ગમે તો ન ગમે, કાંઈ નહીં ગમે, આપણે કંઈ થોડા એના પૈસે જીવીએ છીએ, બરાબર ને? આપણે ખેતી કરીને પૈસા, ખેતી એટલે અમે રિટર્ન નહીં કરી, તમે બીજી કરો. તો અર્થ એ છે કે જે ગાંધીને જોઈને એક વ્યક્તિ પલટો લઈ શકે પોતાના નિર્ણયનો, એક લાઈન વાંચી એણે આવું હિન્દીનો કીધું કે વિરોધ કર્યો, ઇંગ્લિશ નહીં ચાલે, કાં હિન્દીમાં બોલો, તમે ભારતમાં છો, અને કાં તમારી માતૃભાષા, બે મને માન્ય છે. એ સંત ફકીરનું નામ તમને યાદ હશે, વિનોબા ભાવે. વેરી ગુડ, મને થેન્ક યુ ભાઈ. અને છે ને ધીરે ખોલવું પડે, નહીં તો એ એટલા ઉત્સાહમાં આપણા ઉપર એટેક. આ બધું અનુભવે શીખાય, કોઈ ધડધડ કર્યું અને આખું બધું પીડા તેની ઉપર.
મચ્છર મારવાની અગરબત્તી આવે છે ખબર છે, એને રાત્રે સુવા જાઓ બરાબર ઊંઘ આવજો ત્યારે છૂટી પાડી દો લ્યો. મને તો ખબર નથી પડતી જેને છૂટી જ પાડવાની છે એને આટલી ભેગી હું કામ કરી. અને ઘણી વાર વિચારા ખાવા આગળ વાળ્યો ખરેખર તો કૌશલ્યનો ટેસ્ટ કરવો હોય તો આ કાચપા છાપ આપવી જોઈએ, છૂટો પાડી ભાંગ્યા વગર છૂટી પાડ. તો એ વિનોબા ભાવે જેના દ્વારા ગીતાનો સાચો અર્થ આપણા સુધી પહોંચ્યો. હવે જુઓ આમાં કેવું બને છે, ઊંઠી ઉચેરા માનવી એક ન હોય અનેક હોય, એને અનેકનો સંગાથ મળ્યો. નાના નાના કેટલા લોકો 1932માં ધોળિયાની જેલમાં હતા અને ધોળિયાની જેલમાં સત્યાગ્રહીઓ પણ હતા એ વખતે આઝાદીની લડતને લઈને, પણ એ આઝાદીની લડતને લઈને જે જેલમાં હતા એમણે એકવાર કહ્યું વિનાયકને, વિનાયક એટલે વિનોબા તમને યાદ, નામ યાદ છે, એને કહ્યું કે આપણે કરીએ શું આ રોજ એકની એક વાત એની બદલે કંઈક સારું કેમ, તો તમે કામ કરો અમને ગીતા સમજાવો. તમે જોજો સાહેબ એ વેટાણે મારે વાંચવું પડશે, હું તૈયાર કરી લઉં પછી કહું. ગીતા એટલે 18 અધ્યાય 700 શ્લોક વિશિષ્ટ અને વિચિત્ર વાતનો સંગ્રહ એટલે ગીતા. અઘરી પડે, ભલભલાને અઘરી પડે છે. કેટલીય વાત તો એવી છે કે એકબીજાથી વિરોધી છે. હમણાં જો એક સુરતમાં કાર્યક્રમમાં હતો ગીતા સાનિધ્યમાં, તો કોઈ કે પૂછ્યું કે આ શ્લોકમાં તો આવું કહ્યું છે પાછળ આવું કહે છે, આપણે આવે છે ગાંધીજીને ગાંધીજી એવું કીધું છે સત્યના પ્રયોગોની પ્રસ્તાવનામાં કે મેં કહેલી એક વાત કરતાં પછીની વાત જુદી લાગે તો છેલ્લી વાતને સાચી માનવી. જોજો પ્રસ્તાવનામાં આટલી બધી ચોખ્ખોટ કરી છે. એનો અર્થ એવો કે ગાંધી કોમ્પ્યુટર હતા. શું કામ કોમ્પ્યુટરમાં એવું હોય છેલ્લો કમાન્ડ આપો ને એને અનુસાર આગળ ભૂલી જાય, તપાસ કરજો તમે. તો જે વાત એ વેટાણે એના મનમાં બેસતી હતી એવું નહીં કે મારે અભ્યાસ કરવું કહું પછી જોઈ લઉં, બીજે દિવસથી શરૂ કર્યું. એણે કીધું દર રવિવારે આપણે બેસીએ અને દર રવિવારે એણે ગીતા સમજાવવાનું શરૂ કર્યું. હવે એણે સમજાવ્યા એ તો ધોળિયાની જેલમાં, કોઈ હતું બધું નહીં ભાઈ, પણ એ સમજાવ્યું ત્યારે ત્યાં સાને ગુરુજી બેઠા હતા, એ પણ એક સત્યાગ્રહી હતા. સાને ગુરુજીને વિચાર આવ્યો કે આ બોલે છે લખી લો. જો આ વિચાર છે ને એ મુઠી ઉચ્ચારા માણસ બનાવે તમે. સાને ગુરુજી પણ એવા જોરદાર એટલે જો લાવો બોલે છે તો લખી લો. એ લખી લીધું એ આપણા સુધી પહોંચ્યું, નહીં તો નહીં પહોંચ્યું. તો જેટલા ગીતા પ્રવચનો માટે વિનોબાજીને આપણે આભાર માનવો પડે એટલો અથવા એનાથી વધારે સાને ગુરુજીનો આભાર માનવો, કારણ કે એને લખી લીધું, લખી લીધું તો પહોંચ્યું. કેટલીય ભાષાઓમાં એનું ભાષાંતર થયો, અનુવાદ થયો, અને ગીતા પ્રવચનો મારી દ્રષ્ટિએ ગીતાને સમજવા માટેનો સરળતમ ભાષ્ય છે. એમાં એક પણ શ્લોક ટાંક્યો નથી, 700માંથી એક પણ શ્લોક ટાંકેલો નથી, સંસ્કૃતમાં નથી ગુજરાતીમાં નથી. હવે ગીતા સમજાવો એમાં 700 શ્લોકમાંથી એક પણ શ્લોક ટાંક્યા વગર ગીતા સમજાવો એ માણસની સમજ કેટલી ઊંચી હશે વિચારો તમે. તમને એમ થાય કે આ તો ઠીક છે સાહેબ ચાલો એને સાહિત્યનું કામ કર્યું, પણ સંતો ફકીર શું કામ, 10 વર્ષની ઉંમરે પોતે બ્રહ્મચર્ય લેવું છે એવું નક્કી કરી લીધું, પછી નીકળી ગયા, પછી ગાંધીએ કહ્યું કે મરાઠી આવડે છે તો હા, ઇંગ્લિશ તો કે યસ, બીજું તો કે નહીં તો બીજી લેંગ્વેજ શીખવી પડશે તારે, તું જ્યાં સુધી બીજી ભાષાઓ નહીં સમજે ત્યાં સુધી તું બધા સાહિત્ય સુધી પહોંચી નહીં શકે. હવે તમે કલ્પના કરો કે આટલું કંઈક વાક્ય ગાંધીએ કહ્યું અને પકડી લીધું, બીજા 2-3 મહાનુભાવો એને કહ્યું વાત સાચી છે તારે સાહિત્ય સુધી પહોંચવું હોય તો આ કર, એને બંગાળી સાહિત્ય વાંચવું હતું, અનુવાદ નહોતો વાંચ્યો તો બંગાળી શીખી લીધું, મરાઠી તો આવડતી હતી, હિન્દી આવડતું હતું, હિન્દી ઇંગ્લિશ આવડે છે. સી હું શું કામ એનો વધુ ઉલ્લેખ કરું છું કે આ માણસ જેનો હું સંવાદ નથી કરી શક્યો કારણ કે આપણી વચ્ચે વિદ્યમાન નથી, પણ કેવી વ્યક્તિ કે જેનું સાહિત્ય શેમાંથી રચાણું, તમે માગો તેનું સાહિત્ય, કુરાનનો અભ્યાસ કરવો છે વિનોબાજીનું પુસ્તક છે, જપુજીનો અભ્યાસ કરવો છે વિનોબાજીનું પુસ્તક છે,
ક્રિશ્ચિયનિટીનો અભ્યાસ કરવો છે, વિનોબાજીનું પુસ્તક છે. ઉપનિષદોનો અભ્યાસ કરવો છે, વિનોબાજીનું પુસ્તક છે. વેદ વેદાંતોની વાત તમારે જાણવી છે, મહાગુફાનંદનું બહુ સુંદર પુસ્તક છે. માગો તે. અને જે જટિલ પ્રશ્નો, પારસભાઈ હું તમને કહું, કેટલાક પ્રશ્નો કેવા છે કે જેના જવાબ આપનારા લોકો ગોળગોળ જ રાખે, સારામાં સારા માણસો. દાખલા તરીકે હું તમને કહું કે ભાવાત્મક એકતા એટલે શું, આમાં તમને બધાના જવાબ જુદા પડે. અને લગભગ લોકો શું છે, કેમ કે ભાવાત્મક એકતા છે ને એમાં જરા એવું છે ને કે આમ જુઓ તો ભાવાત્મક એકતાનું ખરેખર શું છે, પાંચ સાત વાક્ય આવે છે એ તો આવે જ નહીં. સાંપ્રદાયિકતા, બિન સાંપ્રદાયિકતા, કોઈ તમને ચોખ્ખું ન કહી શકે. ધર્મ શું છે, ધર્મ એની એક વ્યાખ્યા નથી. અમારે સુભાષ એવું કહે છે, સુભાષ ભટ્ટ એવું કહે છે કે તમે માણસોને કહો કે તમે રોટલી રોજ ખાવ છો, હા તો એ રોટલી વિશે એક એક વાક્ય લખી દો. તો આ ક્લાસમાં જેટલા બેઠા છે એટલા જુદા જુદા વાક્યો આવશે. હવે જો રોટલી વિશે એક વાક્ય ન આવતું હોય કોમન, તો આ ધર્મ વિશે ક્યાંથી? તો કોમન, આપણે બધા રોટલી ખાઈએ છીએ ને, છતાં એમ ના આવે કે ભાઈ રોટલી ખાવા માટે હોય છે, એવું ના આવે. બધું જુદું જુદું લખે. દેટ મીન્સ વ્યાખ્યા કરવી ધર્મની, અધર્મની, સંસ્કૃતિની, સંસ્કારની, ભારતની. ભારત ઉપરના એમના પુસ્તકો વાંચો, નાની અને પુસ્તિકા, તમને બધું ક્લિયર થઈ જાય છે. હમણાં એમણે જોને ઉલ્લેખ કર્યો કે ભેદભાવ ઊભા કરવા, બે કોમ વચ્ચે ઝઘડાઓ ઊભા કરવા, એને પેલે વિનોબાજી વંચાવો સાહેબ, અને વેદના વાક્યો જેને ટૂંકમાં ટાંક્યા, એ કહે છે કે કોઈ સંજોગોમાં તમે વાત ન કરી શકો કે માણસના આધારે કોઈ ભાગ પડે. કે આપણો જ એક દેશ એવો છે કે જે વિશ્વ માનુષની કલ્પના વેદ અને ઉપનિષદોમાં કરીને આવ્યો છે, બીજા કોઈ ધર્મમાં નથી. વિશ્વ માનુષ કહીએ છીએ, વિશ્વ માનુષ એટલે વિશ્વ ગુરુ નહીં, વિશ્વ માનુષ એટલે સૌ વસુધૈવ કુટુંબકમ, ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. ઉદાર ચરિત્ર કોને કહેવાય, જેને આખી વસુધાય કુટુંબ લાગે છે. આ સમજૂતી કોણે આપી, વિનોબાજી આપી. જીવનમાં એવા જ છે, વિશેષની વાતમાં નહીં જાઉં, ખાસો સમય જાય, પણ જીવનમાં કેવા પરફેક્ટ. જો અહીંયા પણ તમારું ધ્યાન દોરું છે, એટલા માટે કે તમે તો અત્યારના જે તમને મા બાપ છે એની સાથે ઉછળો છો, બરાબર. આપણને ઈશ્વરે જે મા બાપ આપ્યા છે એ સારા જ હોય, કારણ કે કોણે આપ્યા છે, ઈશ્વરે આપ્યા છે. અને ભગવાને સારું રાખ્યું છે, મા બાપ પસંદ કરવાનું આપણી ઉપર નથી છોડ્યું. એને એમ કહ્યું તારી બુદ્ધિ આવે છ સાત વર્ષે ત્યારે હું આટો મારજે અને નક્કી કરજે કે આ બાપુજી આ બાપ એમ નહીં થાય. એને ખબર હતી કે આને આવું પસંદ કરતા નહીં આવડે, એટલે એને એ પસંદગી આપણા ઉપર છોડી નહીં. પણ એના મા બાપનો ઉછેર છે ને સાહેબ, એ તમને ઘડવામાં બહુ કામ લાગે. એ તમને અત્યારે ચિંતા ન કરતા, પણ તમે જ્યારે મા બાપ થાવ ત્યારે તમે કાળજી લેજો. જો ઘરનું વાતાવરણ તમારું એકદમ સુંદર, રળિયામણું, આનંદમય, સંગીતમય, સારપવાળું, સારા શબ્દોવાળું, મજાનું હશે તો તમારા સંતાનો એવી રીતે ઉછળશે. તમે જે ભાષા બોલશો ને એ ભાષા તમારું સંતાન બોલશે. અહીંયા હવે એમ કહેશો તો એ છોકરો જ શીખશે પહેલેથી. આપણે ગાળ દઈને બોલાવશું તો છોકરો ગાળ શીખશે. છોકરું ક્યાંથી શીખે, ઘરમાંથી શીખે, વાતાવરણમાંથી શીખે, બાકી હોય તો સ્કૂલમાંથી શીખે. અત્યારે તમને આ ઉંમરે વાંચનની પ્રેક્ટિસ શું કામ કરાવે છે, આ બધા સાહિત્યોને શું કામ લઈ આવે છે, કાંઈ જરૂર નથી. ક્યાંય સિલેબસમાં છે, અથવા બંકિમચંદ્ર વંચાવો છો એ ક્યાંય કોર્સમાં આવે છે, એના પ્રશ્નો પૂછાય છે. તો અમારા લોકો જે છે, અમારી શહેરોની અંદર જે ફાઈવ સ્ટાર શાળાઓ ચાલે છે, એ કે સિલેબસમાં ન હોય એની કોઈ વાત તો જ અમે ક્લાસમાં ન કરીએ સાહેબ. અમારું બહુ ફોકસ આવું કે છે સાહેબ, અમારું એટલું ફોકસ. ગઈકાલે જ એક સ્કૂલમાં ગયો તો, નજીકની મોટી સ્કૂલ જો મેં જાઉં, પછી મેં પૂછ્યું, મને તો સાહેબ એક્ઝામ ઓરિએન્ટેડ એવું ભણાવ્યું, પરીક્ષામાં બેસે એટલે આ તો આપણને આવડે છે, આ તો આપણને આવડે છે. મેં બાકીનું, એ કે બાકીનું તો સાહેબ એને જીવનમાંથી શીખવાડે, તમે શીખી લેજો. પણ આ વાત એટલા માટે થાય છે કે તમે મા બાપ થાવ ને, મોટા થાવ,
તમારી નાની બહેન હશે, નાનો ભાઈ હશે, એની અરે વાત કરો ને તો શુદ્ધ કરજો, ચોખ્ખી કરજો, સ્પષ્ટ કરજો. વિનોબાજીના મા બાપે એવી રીતે એને ઘડ્યા કે શંકા હતી તો શંકાનું સમાધાન કરી દીધું. આવું પૂછવું ને એમ કીધું ને. એના માને એવી ટેવ હતી કે રોજ દૂધમાં છાસ નાખી દે, દહીં માટે મેળવણ આપણે જેને કહીએ ને, અમે એને મેળવણ કહીએ, બીજું કહે મેળવણ, એમાંથી દહીં થઈ ગયા બીજેથી, બરાબર. એટલે દૂધમાં છાસ નાખીને પછી ચમચી ફેરવે, ફેંકું, એ ભગવાનનું નામ બોલે, વિઠ્ઠલ વિઠ્ઠલ. હવે આ વિનોબાજી નાના હતા, જેને વિનિયો કહેતા, એ વિનિયો જોયા. અને એક દિવસ એનો પ્રશ્ન થયો, તમને થાય એવો જ થયો, જો સામાન્ય માણસમાંથી એ મુઠ્ઠી ઊંચેરો માણસ બન્યો. એક દિવસ એને પ્રશ્ન થયો કે આ શું ભગવાનનું નામ લે છે. એને એને માને જઈને કીધું, દુઃખીમાં હતું, એને કહ્યું કે માં તું શું, દહીં તો કેમિકલ પ્રોસેસ છે, વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તમે દૂધમાં છાશ નાખો એટલે ફાટી જાય, દહીં થઈ જાય, એમાં તું શું વચ્ચે ભગવાનને ના ખસી. હવે વાત એ સાચી છે, તમે જુઓ આપણે એમાં ભગવાન શું કરતો હોય. તેને માએ એવો જવાબ ના આપ્યો, ના ના આવું બોલાય નહીં, આપણે તો ભગવાન વિશે આમ જ કહ્યું, કાંઈ કીધું. એને કીધું, બેટા તારી વાત સાચી છે, દહીં તો થઈ જ જાય, પણ શું થાય કે કોઈ બી વાતાવરણ સારું ન હોય, ઠંડી ગરમી થઈ ગઈ હોય તો ન થાય, એટલે આપણે રોજ ભગવાનને ભેગા રાખીએ, એ ભગવાનને આપણે કહી દઈએ કે મેં મારું કરી લીધું, હવે વાતાવરણ કાંઈ બગડે બગડે તું સાચવી. ખ્યાલ આવ્યો તમને ભગવાનની આ પરખ. આપણી માં અત્યારે કેટલી આવું ભૂલી શકે છે, રાઈટ, મારી પાછળ જ રહે છે સાહેબ. હું જે વિસ્તારમાં રહું છું, રાજકોટનો કોષ વિસ્તાર છે, તો મારા પાછળ જ એવા બહેનો રહે છે કે જે એના સંતાનોને જ છઠ્ઠી વિભક્તિમાં બોલાવે છે, એના સંતાનોને જ. મેં એક વખત મારો વિશેષ હતા, તેને પૂછ્યું કોને બોલાવે, તો કે દીકરા માની જવાબદારી છે. તમને બે નાના જ ઉદાહરણ આપવાના, મારે જમવા બેસે ત્યારે તમે જેમ અત્યારે ઝડપથી ખાઈ જાઓ છો, આપણે બધાને ટેવ હતો, એમ કહેવાય છે કે એક કોળિયાને 32 વાર ચાવવો, ઘણું એટલી બધી તો ધીરે જળી પહોંચી રહે, ઘણા એ પ્રયોગ કર્યો, 32 તો લગભગ ઠેકાડવા માંડે, 11 પછી એક પૈસા આવી જાય છે. હવે વિનોબાજીને એને કહેવું કે બીજા ભાઈ બટો ભાંડવો સાથે બેસે જમવા, તો કડક કડક ખાવા માંડે. એટલે એના માં કહે કે બેટા ધીમે ચાલી ચાલી, એટલે કે નહીં એમાં માં તો ખાઈ જાય, એમાં શું, તો એમ નહીં, તને ખબર છે ઈશ્વરે બધાને બધાના ભાગનું આપ્યું હોય, હવે તું જલ્દી ખાઈ જાય તો તારો ભાગ વહેલો પૂરો થઈ જાય, તો તને બીજાના ભાગમાં નજર કરવાનું મન થાય, ધીમે ધીમે ચાલી. બાપ બેઠા હતા ભેગા જમવા, બાપે કીધું બેટા એવું છે કે માં કહે છે તો બરાબર, પણ જેમ તમે ચાવો ને એમ તમને રોટલી ગળી નાખે. આપણા ભગવાને એવું ગોઠવ્યું છે, અંદરથી રસ જરે, રસ જરે એટલે રોટલી ગળી લાગે, કોળીઓ ગળ્યો લાગે, તો તને ગળ્યું ગમે કે ના ગમે, તો બહુ ગમે, તો કે તો ગળ્યું જોતું હોય તો વધુ ચાવવું જોઈએ, બીજું કાંઈ જરૂરી જ નથી. જો એટલે એકે વિજ્ઞાનની વાત કરી, એકે અધ્યાત્મની વાત કરી. આવા લોકો નાના હતા ત્યારથી એના બાપને પોતાના ગામમાં આવેલા મંદિરે ભજન ગાવા આવેલો એક માણસ ગમી ગયો, ખૂબ સરસ ભજન ગાય. એટલે એને કીધું તમે શું કરો, તો કે કાંઈ નહીં, આમ બધે બધે જાઉં ભજન કરો, તો ક્યાંય રહ્યો છો, તો કે ના, તો અહીંયા રહ્યો, તો મારે શું કરો, તો આરતી કરો સવાર સાંજ, ભજન કરો, અહીંયા કોઈ છે નહીં, સારું રહેશો. થોડાક દિવસમાં ગામના લોકોને ખબર પડી કે આ તો મુસ્લિમ છે, એટલે બધા મળવા આવ્યા વિનોબાજીના ફાધરને, કે આવું ના હાલે, તમે આ શું કરો છો, એ ભજન કરે આપણે હલાવે. વિનોબાજીના ભાગ બાપ હતા, એનું વર્ચસ્વ હતું, એણે કીધું કે એ અહીંયા જ રહેશે, મંદિરમાં જ રહેશે, અને તમારે મન કે બીજી કોમનું છે, મારે મન તો એ માનવ છે, કશું ચાલશે નહીં. આ વાત વિનોબાજીએ લખી છે. આપણને એમ થાય કે વિશ્વ માનુષની કલ્પના ક્યાંથી આવી હશે, એને ક્યાંથી વાંચ્યું હશે, આમાંથી વાંચ્યું. છેલ્લી વાત કરું,
એ નીકળી ગયા ત્યારે માને કહીને જાણ કરીને નીકળ્યા હતા, પણ ક્યાં જાય છે એ ખબર નહોતી. ગાંધી પાસે ગયા, ગાંધીએ સ્વીકાર્યા અને પહેલાં પૂછ્યું, ઘરે કહીને આવ્યો છે? તો કે આપણે ક્યાં જવું છું, કહીને આવ્યો છો? તો કે ના. તો કે લાવો આગળ. સમજો સાહેબ, તમે જો જરાક નાનકડા વિશિષ્ટ હો ને તો તમને મોટો વિશિષ્ટ મળે જ મળે, પણ તમારે થોડોક વિશિષ્ટ થવું પડે, થોડાક પવિત્ર થવું પડે. તમે થોડાક પવિત્ર થાવ એટલે મોટા પવિત્રની હારે ભેટો કરાવવાનું કામ કુદરત કરે, શોધવા ન જાઓ. એને ગાંધીએ કીધું લાવો કાગળ, અને એને તરત જ કાગળ વિનોબાના ફાધર બદલ ઉપર લખ્યો અને કહ્યું કે વિનાયક મારી પાસે છે, અહીંયા આવી ગયો છે, તમે એની ચિંતા કરતા નહીં, હવે એ મારો વિનાયક, મારો વિનાયક છે. એ કાગળ પહોંચી ગયો એટલે અહીંયા ધરપત થઈ ગઈ ઘરે. વિનોબાજીના માતાશ્રી બીમાર છે એવા જ્યારે સમાચાર આવ્યા, વિનોબાજીએ જવું છે એમ ન કહ્યું, ગાંધીએ બોલાવીને કીધું જાઓ. તો હું તો ઘર છોડી ચૂક્યો છું, હું બ્રહ્મચર્ય. તો કે ના, ઘર છોડાય પણ માને ન છોડાય, જાઓ. આપણે ત્યાં ત્યાંના ચાલે છે ને કે માં એ સ્ત્રી છે માટે એની પાસે ન જવાય. ગાંધીજીએ એમ કીધું કે ઘર ભલે છોડ્યું, તમે બ્રહ્મચર્ય લીધું ભલે લીધું, માં છે બીમાર છે, છેલ્લી ઘડી હાજર રહ્યો. મોકલ્યા, ગયા, એને અંતિમ વિધિ કરીને પરત આવ્યા ત્યારે યાદગીરી રૂપે માં પાસે એક મૂર્તિ હતી જે માં હંમેશા પોતાની પાસે રાખતી, એ ભગવાનની મૂર્તિ અને માની એક સાડી જે પણ માં પોતાના વારંવાર પહેરતી લઈને પાછળ આવી જાય અને ફરી એકવાર પોતાના કામમાં લાગી ગયા સત્યાગ્રહની પ્રવૃત્તિમાં. વર્ષો પછી, 8-10 વર્ષ પછી કોઈ એને કહ્યું કે બધું છોડી દીધું, છોડી દીધું કે છે, પણ 2-3 વસ્તુઓ પોતાની છાતીએ વળગાડીને ફરે છે. યાદ રાખવું સાહેબ, તમે જરાક મોટા થાવ ને એટલે તમારી સામે બોલનારા એની મેળે ઊભા થાય. તમને ખબર છે પાકની બાજુમાં નિંદામણ ઊભા થાય, જોયે ને? પાક નાનો લાગે, નિંદામણ હળવું મોટું થઈ જાય, બરાબર? એવા ઊભા થાય એમ આવી કોઈ કોમેન્ટ કરી. એણે સાંભળી, સાંભળી એટલે મૂર્તિ એણે એક ગુલાબ ગાંધી કે એવું નામ છે ને આપી દીધું અને એણે કહ્યું આને પાસે રોજ તમારે દીવો કરવો, તમે કરો તો તમે લઈ જાઓ, સાડીનું શું કરવું? એમાંય કોઈકે એવી કોમેન્ટ કરી કે ખાદી ખાદીની વાત કરે છે ને પોતે તો સિલ્કની સાડી ભેગી રાખી છું, પોતાના ઓશિક નીચે રાખ્યું. બીજે દિવસે સવારમાં જઈ અને એ સાડી એણે ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી દીધી. આ વિનોબા ભાવે તમને કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ વસ્તુ સમજવાની, વિનોબાના કોઈ પણ સાહિત્યમાં તેનો જવાબ મળશે, મળશે અને મળશે. એમાં પણ ખાસ આવું જે મેં કહ્યું તે સાંપ્રદાયિકતા એટલે શું, ભાવાત્મક એકતા એટલે શું, ધર્મ એટલે શું, બધું જ તમને મળશે. ભૂમિપુત્રનું મેં નામ એટલા માટે લીધું કે વર્ષોથી ભૂમિપુત્રના પહેલા પાના ઉપર વિનોબાજીનો એક લેખ આવે છે, એ તમે ખાલી વાંચવાની ટેવ પાડો, પછી વિનોબાજી સુધી વળવાનું કામ તમે કરશો એની મને ખાતરી છે. મિત્રો, યાદ રાખવા જેવું એ છે કે મીઠી ઊંચેરો માણસ કોને કહેવાય, આને કહેવાય જેણે જીવનના દરેક પગલાની અંદર જૈનોનું એક બહુ જ જૈનોનો ગ્રંથ છે, મને નામ યાદ આવશે, ફલાણા સૂત્ર એનું નામ છે, જૈનોનું જૈનોને એ કહ્યું કે તમે જેટલા પંથ છે તમારામાં એટલા તમારા ગ્રંથ છે, તો તમે ભેગા થઈને એક ગ્રંથ આપતા જાઓ તો બધા જૈનો ભેગા થઈને એક ગ્રંથ તો વાંચે, એટલું તો કરો. આની બહુ મોટી અસર. આચાર્ય મહાપ્રજ્ઞાએ વાત કરી, મહાપ્રજ્ઞાએ બધા જ ફિરકાઓના જૈન ગોળીઓને બોલાવ્યા, 3-1 વખતની મિટિંગ થઈ અને 3 મિટિંગો પછી શેમાંથી શું લેવું એ નક્કી કરીને એ લોકોએ આખો ગ્રંથ બનાવ્યો અને એ ગ્રંથની પ્રસ્તાવના વિનોબાજી આ પ્રસ્તાવના વાંચવા જેવી છે. જૈનનો પેલો ગ્રંથ તો આપણને અઘરો પડે થોડો, પણ પ્રસ્તાવના વાંચવા જેવી છે. એમણે કહ્યું બધાને કે તમે આટલું બધું સરસ કામ કરો છો, આવો સરસ મજાનો તમારો ધર્મ છે, તો એક ગ્રંથ આપી દો, તમારા પાછળના લોકો એનો ઉપયોગ સારી રીતે કરી શકે, તમારા યુવાનો બધે સુધી નહીં પહોંચે. એટલે એ એક ગ્રંથ આપ્યો છે, એ ગ્રંથની પ્રસ્તાવના વિનોબાજી હતી. સાહેબ, વાય શુડ હી વરી
આ બધી ચિંતા કરવાની શી જરૂર હતી? બ્રહ્મચારી હતો, પણ આ હરતો ફરતો હોય એવો બ્રહ્મચારી હતો. તમારે નાનકડી પુસ્તિકા વાંચવી હોય તો શ્રાદ્ધના દિવસો એવી પુસ્તિકા નાનકડી. ગાંધીની હત્યા થઈ ગઈ એટલે એને બધાને ભેગા કર્યા, ગાંધી ગયા એનું કામ કરીને, હવે આપણે શું કરવું? એટલે એમણે શ્રાદ્ધ જેમ હોય 12મા દિવસથી 13મા દિવસથી આપણે ત્યાં આવે એટલે બધાને ભેગા કર્યા, રોજનું એમ પ્રવચન આપે, એની નાની પુસ્તિકા થઈ શ્રાદ્ધના દિવસો. તમને ખબર છે કે દર વર્ષે 11 અને 12 ફેબ્રુઆરીએ ગાંધી મેળો થાય છે બધી જગ્યાએ. શું કામ? કારણ કે ગાંધી 30મી જાન્યુઆરીએ અંગે છોડ્યો, પછીનો 13મો દિવસ 12મો દિવસ 11-12 ફેબ્રુઆરી છે. અને એમણે કહ્યું ત્યારે કે આપણે કામ કરો, વર્ષમાં એક વખત ગાંધીને યાદ કરવા માટે નાના છોકરાથી લઈને મોટા આવે એવું કામ શરૂ કરો. એમાંથી આ ગાંધી મેળો આવ્યો. આ ગાંધી મેળા બધે થાય છે એ વિનોબાજીના ભેગાની વિગત છે. મેં એમના વિશે જેટલી બધું વાત કરી, બીજા ઘણા ચરિત્રો વિશે હું તો કરી શકું છું, અત્યારની જ વાત કરું. ચાલો નાની અને પછી મારી વાત સમાપન કરું. ભીખુદાન ગઢવીનું નામ સાંભળ્યું છે? આપે ના 10 વર્ષની ઉંમર એને નક્કી કર્યું કે આપણે ભણવામાં કાંઈ આવડતું નથી, આવશે નહીં તો શું કરવું. 10 વર્ષની ઉંમરે પહેલો કાર્યક્રમ હતો એમાં એને જવાનું થયું. કેવી રીતે સાંભળ્યું? એને પોતાને સ્કૂલમાં એડમિશન જોતું હતું, એડમિશન ન મળ્યું, છતાં પ્રિન્સિપાલે કીધું કાલે આવજે. બીજે દિવસે ગયા, પ્રિન્સિપાલે પૂછ્યું કેવા છો? આવું પૂછાતું પહેલાં, હજી પૂછાય છે. એટલે કે ચારણ, તો કે ચારણ હો તો તમને કંઠ હોય ને તમારી પાસે? તો કે છે ને. તો કે કામ કર, કાલે અમારી પ્રાર્થના સભા છે, આવીને ભજન ગા, પછી હું નક્કી કરું. એ વખતે જઈને એણે એક સરસ મજાનું ભજન ગાયું. આચાર્યએ કીધું જગ્યા નથી પણ તને દાખલ કરી દઉં છું. પણ 12મા સુધી ભણ્યા, પછી કંઈ ભણ્યા નહીં. ધીમે ધીમે કરતા પ્રાણલાલ વ્યાસ અને દિવાળીબેન ભીલ સાથે મંચ ઉપર જવા લાગ્યા. જો એની એક વાત મારે કેવી છે એટલે હું ઉલ્લેખ કર્યો છું. આજે 76-78 વર્ષની ઉંમર છે, ક્યાંય કશી નોકરી કરી જ નથી, માત્ર લોકગીત, દુઆ, વાર્તા એના દ્વારા જ આજીવિકા ચલાવી છે. આજની તારીખ સુધી જેને હમણાં પદ્મશ્રી મળ્યું ગયા વર્ષે, તમને જાણીને આશ્ચર્ય થશે સાહેબ, તમે અહીંયા વિપુદાન ગઢવીનો કાર્યક્રમ ગામમાં ગોઠવો તો તમારે બીજા કોઈ કલાકારને બોલાવવાની જરૂર નહીં. એ લોકવાર્તા કહી શકે, તમારી આંખમાંથી આંસુ હલતા કરી શકે, એ તમને પેટ પકડીને હસાવે એવું પણ વાત કરી શકે, એ દુવાછંદ ગાઈ શકે, એ લગ્ન ગીત ગાઈ શકે, એ મરસિયા ગાઈ શકે. માસ્ટરી. મેં એક પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું બધું ભણ્યા નહોતા, આ બધું આવ્યું ક્યાંથી? એને કહ્યું બે રીત છે. એક, અમે ચારણ છીએ ને એટલે કેટલુંક અમને વારસામાં જ આવે, કારણ કે આ વંશ છે દુલાભાઈ કાગળ, એમને માફ. બીજું કે હું શું કરતો કે જ્યાં પ્રોગ્રામ આપવા જાઉં ત્યાંથી આવીને બીજે દિવસે ઘરમાં હું એક નોટ રાખતો, એટલે એમાં લખું કે ગુતર કઈ તારીખે કહ્યો તો કા તારીખ, આજે મેં કયું ભજન ગાયું એ લખી લઉં, આજે કયા દુવાકી ગાય લખી લઉં, આજે કંઈ લોકવાર્તા કરી એ લખી લઉં, આ બધું લખી લઉં. પછી માનો કે 2 વર્ષે મને ગુતાલમાં બોલાવે તો હું જોઉં કે ગુતાલમાં ગયો ત્યારે મેં શું રજૂ કર્યું, અને હું નક્કી કરું કે આના સિવાયનું આજે રજૂ કરીશ. ખ્યાલ આવ્યો સાહેબ? તમે કદાચ તમને નહીં મજા આવે, અમને મજા આવશે. અમે તો વર્ષોથી એકનું એક ભણાવીએ તો સારું, નવું ના આપી શકીએ. પણ નવું આપવાનો રીત એને કેવી શોધી કે અહીંયા આવ્યો છું તો અહીંયા આજે શું વાત કરી એ નોંધી લઉં, પછી 2 વર્ષે ત્યાં જાઉં તો લોકોને લાગે કે આ વખતે નવી વાત કરો. આ શીખવાની તત્પરતા હોય, જાણવાની તત્પરતા હોય તો તમે ક્યાંથી ક્યાં પહોંચી શકો એનું એક મેં અત્યારનું ઉદાહરણ આપ્યું. મિત્તલ પટેલ અત્યારના છે, તમે એને આવી ગયા છે, તમે ઓળખો છો. એની સાથે કોઈ વિચરતી જાતિના વિસ્તારમાં પણ જજો, તમને મજા આવશે. પારસભાઈ છે, એ શિક્ષણ જગતની અંદર આવા વિદ્રોહ કરવા ટેવાયેલા માણસ છે, એટલે હું ખાસ એને સૂચન કરું. એને લખ્યું છે, બીજા પુસ્તકની પ્રસ્તાવના મેં લખી છે, અને એમાં મિત્તલે એવું લખ્યું છે
એ મારું ચાલે તો દરેક ઘરના દીકરા દીકરીને 20 દિવસ કે 15 દિવસ તો હું આ ગરીબોની ઝૂંપડી વચ્ચે રાખું, જેથી કરીને એને મોટા થાય ત્યારે ખબર પડે કે આપણી પાસે જે હતું એમાંથી કેટલું આ લોકો પાસે નહોતું અને આપણે કેટલા બધા માલદાર માણસો હતા. કુદરતી રીતે પણ મિત્તલ પટેલ સામે આજુ સામે મણકો એનો આવ્યો 28-8. કહેવાનો સેન્સ એટલો છે સાહેબ કે તમે જ્યારે અનુભવો, અત્યારે એક બહુ સુંદર મજાની સ્કૂલ ચાલે છે અમદાવાદમાં, રિવર સાઈડ સ્કૂલ છે, અને એ ગીત શેઠીના વાઇફ કિરણ શેઠી ચલાવે છે, અદભુત સ્કૂલ છે. એમની પણ આ ફિલોસોફી છે, બહુ હાઈ ફી છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, પણ છોકરાઓને લઈ જાઓ અને ગરીબોની ઝૂંપડીઓની વચ્ચે અને ગરીબો સાથે 3 કલાક કાઢવા, એની સાથે રમવાનું, એની સાથે નાસ્તો કરવાનો, ધે કેન અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓફ ધ લાઈફ. આપણને કેટલી વખત એટલી સરળતા મળી હોય છે કે આપણને કઠિનાઈ શું કહેવાય એની ખબર નથી. તો આવા પ્રયોગો કરનાર લોકો છે એ મુઠ્ઠી ઊંચે રહેવાની છે. 3 પ્રકારના મૂળ પરિવર્તન હોય, જેને ચેન્જ કહેવાય, આપણે કહીએ ને ચેન્જ આવ્યો. પરિવર્તન એવો શબ્દ છે કે જેમાં કોઈ પરિવર્તન કરી શકાતું નથી, એમાં કંઈ ફેરફાર ન થાય, બાકીનું બધા ફેરફાર થાય. ચેન્જ વિલ હેપન, ઋતુ સમય પડે બદલે જ, અત્યારે ગમે તેટલું લાંબુ ખેંચો સાંજ પડે જ, સાંજે ગમે તેટલા સુતા રહ્યો તો સવાર પડે જ, આ ચેન્જ થતું જ રહેવાનું છે. તમે ઈચ્છો કે મારે એનાથી મોટા નથી થવું તોય થાવ, મારે વૃદ્ધ નથી થવું એવું હું છેલ્લા 50 વર્ષથી નક્કી કરું છું. અમારે જગદીશ ત્રિવેદી છે એવું કહે છે કે બહુ પ્રયત્ન કર્યા તોય હાડું 60 નું થઈ ગયું, તો એ ચેન્જ છે. હવે ચેન્જના 3 પ્રકારના માણસો છેલ્લી વાત કરી દઉં, વ્યાખ્યા આપી દઉં તમને કે મુઠ્ઠી ઉચારા કેમ બન્યા. જો 3 પ્રકારના લોકો બિહેવિયરમાં હોય, પહેલી બિહેવિયર કેવી હોય, તે ચેન્જ આફ્ટર ચેન્જ, દે ચેન્જ આફ્ટર ચેન્જ. બીજા હોય દે ચેન્જ વિથ ધ ચેન્જ, અને ત્રીજા હોય દે ચેન્જ બિફોર ધ ચેન્જ. સમજાણું ને, કશું બદલાય ભેગા બદલે એવા એક હોય, કશું બદલાય પછી વિચારે કે ઓલો બદલે છે તો આપણે કરીએ. મેં બહુ જોયું છે પ્રશ્ન પૂછવા છે એમ તમે જેવું કે લોકો બાજુ જોવે, આ પૂછે તો હું પૂછું, ઘણા તો શું કરે પોતાને પૂછવું હોય નહીં કે આમ મારે તો સાહેબ કઈ પ્રશ્ન નથી, પણ આ ખેતી ટીકે, આવો અનુભવ તમને હશે, રાઈટ? ચેન્જ વિથ ચેન્જ, બદલાવ સાથે બદલાવ. બીજું ચેન્જ આફ્ટર ચેન્જ, બદલાવ પછી રાહ જુઓ પછી બદલાવ, કે બધાએ કર્યું બધાએ થયું ઓકે, પણ ચેન્જ બિફોર ચેન્જ. મહાત્મા ગાંધીનું એક સુંદર મજાનું વાક્ય છે, બી ધ ચેન્જ વોટ યુ લાઈક ટુ ચેન્જ ઇન ધ સોસાયટી, દેટ મીન્સ યુ શુડ બી ધ કોઝ ઓફ ધ ચેન્જ. તમે ચેન્જનું કારણ હોવા જોઈએ. આ વિચરતી જાતિને કોઈ નહોતું બોલાવતું સાહેબ, આટલા વર્ષોથી એને કોઈ આધાર કાર્ડ આપતું નહોતું, રેશન કાર્ડ આપતું જ નહોતું, એકમાત્ર મિત્તલની એન્ટ્રી પછી બધું થયું. ચૂંટણીનું કાર્ડ ન હોય એનો અર્થ એવો કે બદલાવ પહેલાં શી બીકેમ ધ કોઝ ઓફ ધ ચેન્જ. બન્યું આવું? એને ઘર મળવા માંડે, એને જમીન મળવા બની, એ લોકોને ધંધા માટે લોન મળવા માંડી, તો શી બીકેમ ધ કોઝ ઓફ ધ ચેન્જ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, માર્ટિન લ્યુથર કિંગ, મધર ટેરેસા, વિનોબા ભાવે, આ બધા લોકો વેર ધ કોઝ ઓફ ધ ચેન્જ. સાહેબ ગાંધી વિશે ગમે જેટલું આજે બોલીએ, ગાંધી ઊભો ન થયો હોત ને તો હજી આપણે અંગ્રેજોના રાજમાં જલસા જ કરતા હોત, કારણ કે આપણી મૂળ માનસિકતા તો ગુલામીની છે, આપણને ગુલામ જ રહેવું ગમે છે. હું ઘણી વાર શિક્ષકો વારે વાત કરું ત્યારે કહું, તમે કેમ સાહેબ હજી પરિપત્ર નથી, એક તો પરિપત્ર નાની ગામર રાતો જોવી પડે. મેં કીધું જન્માષ્ટમીની રજા દર વર્ષે તમારે પરિપત્રની રાહ જોઈ નક્કી કરવી, તમે તારવી ન શકો કે આ 4 દિવસની જાહેર કરી દો. આચાર્ય છો સાહેબ, કાલે સવારે મને તમે કહી શકો અમને નોટિસ આપે સાહેબ,
એક વખત જો સરકારને અને બધા શાસકોને ખબર પડી કે આ હળો વિદ્રોહી છે પણ સાચો છે, પછી વાંધો નહીં આવે. આપણે શું હોઈએ છીએ? સાચા થયા વગર વિદ્રોહ કરીએ છીએ. ટેલ ધેમ વેરી ફ્રેન્કલી, સર હું આચાર્ય છું, મારી જવાબદારી છે, તો ડોન્ટ વેઇટ ફોર ધ ચેન્જ, બી ધ કોઝ ઓફ ધ ચેન્જ. હું આશા રાખું કે તમે સૌ ભવિષ્યમાં આ છે ત્રણમાંથી એકે ચેન્જ મને જ આવતો નથી, પણ ઓલું ચેન્જ માગે એકબીજા પાસે ભરચુરણ એવા ન થાવ. થેન્ક યુ વેરી મચ. ઓછું બોલાણ, કેમ કે હજી આ લોકોને હજી અમુક અમુક નહીં, પણ એ મને એમ છે કે પ્રશ્નોમાં વાળી લેશે, એટલે એમને એમ હોય કે આમના વિશે કંઈક કહેશે, આમના વિશે કંઈક કહેશે, એમને ઘણી. પણ જે જે આત્માથી બોલે, હૃદયથી જે આવે ને, જ્યાં પણ હંમેશા સારો વક્તા છે ને. હમણાં જ અમે વૈશાલીનો, અમે વૈશાલી કરીને દીકરી છે, અમે એક કાર્યક્રમમાં ગયા અને એને બોલવા માટે ત્યાં બોલાવી હતી, કે એને અમારે શું રાત કંઈ કાર્યક્રમ પાછળના દિવસે હોય ને તો રાત્રે ફોન આવે કે કોઈ દીકરી છે તે બોલી શકે, કેમ કે કાર્યક્રમ છે હવે. એટલે પછી અમારે અમારે તૈયાર જ હોય, એટલે હું પછી બીજા દિવસે તો એટલે વૈશાલીને અમે લઈને ગયા ત્યાં, બધા આખો સ્ટેજ ને ગોઠવાનું ને. પછી મેં વૈશાલીને પૂછ્યું, બેટા કીધું શું બોલીશ? તો સાહેબ અત્યારે મને ખબર નથી હું શું બોલીશ. સરસ. એટલે મને આમ મને બહુ થયું કે બસ આ આપણું પરિણામ, છ વર્ષથી આપણે વ્યાખ્યાન માળા ચલાવીએ છીએ તો આ એનું પરિણામ, બારમાની દીકરી છે એટલે ચાર વર્ષથી વ્યાખ્યાન માળા સાંભળે છે. વિનોબાજી વિશે વાત કરી, વિત્તલ પટેલ વિશે વાત કરી, બધા હજી અમને તો મને એમ હતું કે હજી હજી કંઈક સ્વામી આનંદ આવશે કે કોઈ કે તો અમુક ધારા માંડ્યા હતા કાકા સાહેબ આવશે, પણ તે છતાં હવે તમારે કોઈને કઈ પ્રશ્ન પૂછવો, અમારે ત્યાં પ્રશ્નોની પણ એટલી રાખે છે, એટલે પ્રશ્નો કોઈને પૂછો તો પૂછી શકો. હા રાજા, તમારા જીવનમાં તમે પુસ્તકારી તમને ગમી હોય તેમાંથી તમને પ્રેરણા મળી હોય, એવું તમારા જીવનમાં તમે એવું પુસ્તક વાંચ્યું હોય તેમાંથી તમને ગમી હોય અને એમાંથી તમને પ્રેરણા મળી. બહુ સાચી વાત એ કે ચાર વર્ષ નો હતો ત્યારે મને રામકૃષ્ણ આશ્રમ ની એક મુખપાઠ સ્પર્ધામાં ઇનામ મળ્યું હતું, અને નાની પુસ્તિકા હતી સ્વામી વિવેકાનંદે લખેલી મારા ગુરુદેવ, જેમાં એણે શ્રી રામકૃષ્ણ દેવ વિશે સરસ લખ્યું, નાની પુસ્તિકા. હવે તમને કહું કેવું બને, ચાર વર્ષના હોય એટલે કે આપણને વાંચવું વાંચવું એવું ખબર ન હોય, આપણને પારસભાઈ મળ્યા ના હોય, બરાબર મળી ગયા હોત તો આપણે સમજાઈ ગયું. એટલે એવે નાનું પ્રસંગ હતું, આપણને ઇનામ મળ્યું, એટલે બધાને લઈને જઈને કીધા કરી મને ઇનામ શું મળ્યું તું ક્યાં ચોપડી, એવું લગભગ છ આઠ મહિના હાલ્યું, ચોપડી ખોલી નહોતી. પછી મારા મોટા ભાઈ છે એને એક દિવસ કીધું કે લાવ હું વાંચી નાખું, એવે ટાણે પાછું નાનકડા છોકરાનો જે ગયો હોય ને નાના એ તો મને મળ્યું, એટલે એને કીધું કે મળી હોય તો વાંચવા માટે મળી હોય, તું તો ભેગો લઈને ફર્યા કરે છે વાંચતો તો છો ને, એટલે એ જેવા બહાર ગયા એટલે ભાઈ બેસી ગયા વાંચવા. એટલે વાંચવું કઈ સહજ રીતે પુસ્તક આવે તેથી ન થાય, એ તો અંદરથી ઉભવું જોઈએ, ચાલો વાંચીએ. પુસ્તકો તો કેટલાય પડ્યા છે, માર્કેટમાં પડ્યા છે, લાઇબ્રેરીમાં પડ્યા છે, લોકો નીકળે ઘર અહીંયાથી, બરાબર. પુસ્તક એ ફાસ્ટ ફૂડ નથી, એની સુગંધ આવે રસ્તા ઉપર, પીઝા ખાતા લાગે અને આમ દૂર જાય, બરાબર. પણ વાંચો પછી આપણામાં સુગંધ ઉમેરવાનું કામ પુસ્તક કરે. પણ પછી તને બેન કહું કે પછી હું રામકૃષ્ણ મિશનનો મેમ્બર થઈ ગયો, અદભુત લાઇબ્રેરી. એટલે ચાર વર્ષે પહેલાં નહીં વાંચીને અને પછી મારું પુસ્તક છે એમ કરીને જીવ્યો, પણ આ તો વાંચવા માટે આપ્યું છે,
તું તો લઈને ફર્યા કરશે એવું જે કીધું ભાઈ એમાંથી માછું નહીં. એટલે એમ કહેવાય છે કે કોઈ નિમિત્ત બનવું જોઈએ, કોઈ કે તમને આમ કહેવું જોઈએ કે આવું કરો તો તમે કર્યું, પરિણામે પછી ચડી ગયો. લાઇબ્રેરી અદ્ભુત, એમાંથી વાંચતા ગયા નાના નાના પુસ્તકો. હજુ પણ આજે બહુ વોલ્યુમ મોટું હોય તો વાંચી ન શકો. આજે એવી ટેવ પડી છે કે પુસ્તક ખરીદીને મારું ન બને ત્યાં સુધી હું ન વાંચું. એનું કારણ કે વાંચું એટલે મને અંદર લીટા મારવાની ટેવ, ગમે એ વાંચ્યું, ફરી વાર વાંચું, ફરી વાર વાંચું. આપણે ન હોય કેસેટ રિવાઇન્ડ કર્યા કરીએ આપણે, એવું જ એમાં. એટલે જેટલી ઝડપથી મોટી કાકા પુસ્તકો વાંચી શકતા હતા એટલી હું નહોતું વાંચી શકું, હજી નથી વાંચી શકું. કારણ કે જ્યારે વાંચું ત્યારે પછી બુક માર્કર રાખ્યું હતું આગળનું જરાક રેફરન્સ કરવા જોઈએ, એટલે આઠ દસ પણ ફરી વાર વાંચી જાય. ત્યાં આપણને ખબર પડે કે આગળ તો વધ્યા નહીં, હા એટલે ધીમે વંચાય છે. પણ એને લઈને એક ફાયદો એ છે કે જે મનમાં ઉતરી ગયું હોય ને એ જોયું ત્યારે યાદ આવે છે, જરૂર પડે ત્યારે યાદ આવે. આ તમારા જેવું છે, તમે જે ગૃહિણી હોય ને એને ખબર હોય રસોડામાં કઈ વસ્તુ ક્યાં પડી છે, એ જે તે સમયે બહાર આવે છે. બરાબર, તમે જોયું હશે વઘાર કરતી વખતે કોઈ સ્ત્રી આમ જોવે નહીં કે મેથી ક્યાં છે, જોવા જો અચ્છા મેથી પછી હવે ના. તમે જોયું છે આમ જ નાખતી હોય, સામું જોતી જ ન કરે. મને બહુ આશ્ચર્ય હતું મારી મા આવી રીતે કરતી ત્યારે, કે એને કેવી રીતે ખબર પડે, જે ડબ્બામાં જ નાખે જોતું એ જ નીકળે. પુસ્તકનું આવું જ છે, તમને આત્મસાત થઈ જાય તો જ્યારે જોઈ ત્યારે એ તમને મદદ કરે. કોમ્પ્યુટરમાં એક પોપઅપ કહેવાય, ખબર છે, કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર અચાનક થોડું એમ આવે બહાર, પણ તમારે બહાર દે એમ તમને મદદરૂપ થાય જો તમે નિજી ઇન્ટરેસ્ટથી વાંચવા લાગો તો. તમે જે 100 લોકોની ઇન્ટરવ્યુ લીધા ઉઠ્યું જરા પાણીમાં, એમાં તમે પ્રશ્ન પૂછ્યા હોય ને તમારને જવાબ તમારા સંતોષપૂર્વક ના મળે એવા કોઈ વ્યક્તિના વિશે જણાવો. પ્રશ્ન તો સરસ છે, પણ બે વસ્તુ કહું, હું પ્રશ્ન પૂછતો નથી. મારી બધા લોકો સાથે સંવાદ કરવાની પ્રક્રિયા છે એ સાવ જુદી છે. કેટલાક લોકો એવું કે આવી રીતે તમે સંવાદ કરો, પણ ઘણા બધા લોકો એમ કે આ બહુ સારું છે. હું પ્રશ્ન નથી કરતો પછી શું થયું, સાંભળી દે કેવું, તમારું નામ શું, એટલે ફરણા છો, પપ્પાનું નામ શું, ક્યાં ભણ્યા, સ્કૂલનું નામ શું હતું, પછી બાળપણમાં તમે કઈ કઈ પુસ્તકો વાંચ્યા. આ સંવાદની એક સ્ટાઇલ છે, એ સ્ટાઇલ મને કોઈથી ગમી નથી. અમારે એક રાધેશ્યામ શર્મા કરીને સાહિત્યકાર હતા, એ તમને બે પાના મોકલતા કે આ ભરી ગયું એટલે એના ઉપરથી હું તમારા વિશે લખીશ ના. તમે એકવાર શર્માજી મેં મોકલ્યું નહીં બે ચાર વાર, મને તમે કેમ મોકલતા નથી, મેં કહ્યું તમે આના ઉપરથી શું લેવા લાગ્યું, તમને કયું ફૂલ ગમે, તમને કયો રંગ ગમે. મને હું સમજાણું નહીં કે આ રંગને ને બીજાને શું સમજ છે, તો એમ હું નથી પૂછતો, એમ રાખ્યું જ નથી. સો એ સો વ્યક્તિનો તમે જોશો એટલે ખ્યાલ નથી, સહજતાથી વાત જ કરો. અને પારસભાઈનો સંવાદ કરતો હું તો પારસભાઈને કહું કે અત્યારે જે પારસભાઈ મારી સાથે બેઠા છે એની નહીં, પણ સૌથી પહેલા જન્મ્યા મા બાપ પાસે કેવા હતા અહીંયાથી શરૂ કરો. આટલું કઈ ન હું બોલું, પછી એને બોલવા દો. વચ્ચે એ ટ્રેક ચૂકી જાય, પ્રાથમિક શાળાની વાત ભૂલી જાય ને એ સીધા કોલેજે વધારે જાય, તો હું કહું કે આપણે ઓલી શિક્ષક વાળી રાતે તમારી પ્રાથમિકમાં બધી ક્યાં ભણ્યા હતા એમાં આવશે. એટલે મને લગભગ સંતોષકારક જવાબ ન મળે એવું બનતું નથી. આમ પણ હું બહુ સંતોષી માણસ છું, એટલે હું રાજી જ છું, ખૂબ રાજી છું, જગતથી રાજી છું, બધાથી રાજી છું. મને કોઈ સામે કોઈ ફરિયાદ જ નથી. એટલે કોઈ કદાચ એમ કે ના ના આવશે ખ્યાલ નથી, તો કાંઈ વાંધો નહીં, એને જ કહે કે એવું એ જ સાચું કહેવાય ને આપણે કહીએ. એટલે હું કરણ થાપર નથી, બરાબર, કે જેનો ઇન્ટરવ્યુ લેતો તમે ત્રાસી નજરે જોવે આપણે એમ જાય હમણાં એકાદ બે ખેંચી લેશે, એટલે એમ નહીં છે, બહુ જ પ્રેમથી. એનું પરિણામ આવે છે, હું તમને કહું, પરમ દિવસે ગીત શેટ્ટી સાથે બે કલાક વિતાવીને આવ્યો. ગીત શેટ્ટી એટલે 1990 બિલિયાર્ડના વર્લ્ડ ચેમ્પિયન, જેના વાઇફ કિરણ શેટ્ટી, કે
કે જે રિવર સાઇડ સ્કૂલ મેં જે વાત કરી એ ચલાવે છે, બે કલાક સુધી મેં વાત તો એ આવે એટલે મને કે 25-30 મિનિટ ઘણું એટલું થઈ જશે. મેં કીધું શરૂ કરીએ આપણે, પછી જોઈએ આપણે, આપણે કોઈ સમય મર્યાદા નથી, ઓછી થાય તો ઓછી, બધું થાય તો બધું, તો કોણ કે. મેં એવું રાખ્યું છે કે એક કલાક થાય ને વિરામ લઈએ, શું કામ પેલા જે ઓડિયો બેટરી છે એ ચેક કરવી જરાય, એટલે એક કલાક થાય એટલે મને જે કેમેરાવાળો ભાઈ હોય ને મને સિગ્નલ આપે કે એક કલાક થયો, એટલે હું વાત કરતાં કરતાં કહું વાત, બહુ આનંદ થઈ ગયો. પણ ભાઈ ગીત આપણે તો એક કલાકનો સંવાદ થયો, થોડો આરામ કરીએ પછી પાછા આવ્યો તો પૂરું થયું. મને કે એક કલાક થઈ ગયો છે, હા એ કે મારે તો હજી કહેવાનું ઘણું બાકી છે. હવે એ પહેલાંની વાત શું હતી, 25-30 મિનિટ બરાબર ને, એને હતું ને એક કલાક 45 મિનિટ વાત કરી. હવે જો ઓલા સીધા સાઠ સધા સાઠ પ્રશ્નો પૂછ્યા હોય તો પ્રશ્નોનો સ્ટોક ખાલી એટલે સંવાદ પૂરો આવું બને છે. એટલે મારી સંવાદ કરવાની સ્ટાઇલ જુદી છે, સદંતર જુદી, કાંઈ એમાં કોઈ મેકઅપ બેકઅપ નહીં કરવાનો, કોઈ આમ આમ કર્યું છે તેમ કર્યું છે એવું કાંઈ નહીં કરવાનું, બસ સાદા બેઠા બેઠા વાતો કરીએ છીએ એમ કરવાનું. અને બીજું મેં બધા સાથે કર્યો છે, સ્વામી સચ્ચિદાનંદજી સાથે કર્યું છે, શ્યામ પિત્રોડા સાથે કર્યું છે, અને શ્યામ પિત્રોડા સાથે આમ જ વાત કરી છે, બીજું કાંઈ અમે ભાગી જવાના હતા, હું રેલવે સ્ટેશન પહોંચી ગયો, એ ના આવી એટલે પછી આમ આવતું તમે જોજો યુટ્યુબ ઉપર છે. કામિની આગળ રહેવો એવું મારા મનમાં હતું, પણ પછી મને સમજાણું કે ના ભાઈ કામિની જુદી વાત છે, બાકી કાંચન એટલે પૈસા હોતી આગળ એવું ચાલશે નહીં, એટલે મને આ થયું કે આ તો ખોટું કહેવાય. એટલે મેં તેની નક્કી કર્યું કે ગાંધીજી ભલે મારી ભેગા રોજ હોય પણ હવે એને ભેગા રાખવાની જરૂર નથી, એટલે ઊંઘા મને તસવી પધરે એવું એને કેમેરા સામે કહ્યું છે. હજી પાછે છે મને ઘણા લોકોએ વધ્યા મને વિદ્યાપીઠમાં બેસીને તમે આવું આવ્યું તમે એડિટ ન કર્યું, મેં કીધું આપણે અનએડિટેડ જ મૂકીએ. મેં પૂછ્યું પૂરું થયું ત્યારે સ્વામી સચ્ચિદાનંદ પૂછ્યું કે આમાંથી કંઈ એડિટ કરવાની જરૂર છે તો કેમ તને લાગે છે, મેં ના આપે આ પ્રેમની ને બધી વાત કરી, મને વાંધો નથી તમને વાંધો હોય તો કાપી ના, એટલે મને ફાયદો શું છે, મને મારા જેવા જ મળે છે, એટલે કોઈ ચિંતા નથી. કેમેરામેનથી લઈને જે બધા હોય ને એ એકદમ સહજતાથી કરતા હોય, ટેન્શન ના હોય, કોઈ જાતનું ટેન્શન નથી. ઘણી વાર મેં એક કલાક વાળું કીધું એટલે ઓલા ભાઈ એક કલાક વાળું કે તો એટલી લાંબી વાત ચાલતી હોય તો વચ્ચે કેમ રોકવા, તો એક કલાકને 10 મિનિટ થઈ જાય તો ભલે થઈ જાય, એવું કાંઈ બાંધેલું નહીં કે આમ કલાક થાય કાપી જ નાખવું, ના ભાઈ એવું કાંઈ. ઘણા મને વચ્ચે કે પાણી પી લો, પીઓ પીઓ, કેમેરા સામે જ પીવું. સાપુતીનભાઈ રાઠોડ પોતાના જીવનનો એક પ્રસંગ કહેતા કહેતા રડવા લાગ્યા તો મેં ઉઠીને પાણી લઈને પાણી પાયું, એ પણ કેમેરામાં છે. એટલે ટૂંકમાં નહીં તો સામાન્ય રીતે શું થાય, કેમેરો મૂકાય એટલે માણસ કન્ડિશન થઈ ગયા બરાબર, હું એ કોઈથી થતો નથી એટલે મારાથી કોઈ થાય એવું મારે બનતું નથી. અત્યારે તમારો આમ કેમેરો અહીં લઈ આવે એટલે આપણે બધા શું કરીએ આમ ફટાફટ થઈ જાય, ચાલો તમારો ફોટો પાડવો જેમ બધા આમ કરવા, અમારે એવું ન હોય જરાય, હા એટલું જોઈ લેવાનું લાઇટનું રિફ્લેક્શન કેવી રીતે પડે છે, ચશ્માના લાઇટ આવે તો ચહેરો એ બધું એ લોકો મૂકવાની જોઈ લેવું અમુક એવા કેરેક્ટર થઈ ગયા કે જેના વિશે લોકો આવીને જતા રહ્યા, કેટલું કામ કરી જતા રહ્યા પણ
કોઈને નામ સુધા આ રવિન્દ્રભાઈનો જ એક સરસ કિસ્સો છે સાહેબ, અને એ વિરમદાન. અને રવિન્દ્રભાઈ એટલે એવી વ્યક્તિ કે આપણે ઘણા લોકોને ઓળખી જ નથી શકતા. ભારત દેશ બહુ મોટી મોટી વાતો કરે છે ને, એવું ખરેખર મોટું મોટું નથી. તમને એમ થાય કે હું બોલાય હવે બોલાય ને એમ હું તો હું બોલું છું નામ સાથે. ઉદાહરણ આપું સાહેબ, કિરીટભાઈ જોશી નામની એક વ્યક્તિ ગુજરાતમાં આવી હતી, જે આઈએએસ થયા પછી આઈએએસ છોડી દીધું. કરે કોઈ અત્યારે બધા આઈએએસ થાય પછી કોઈ છોડી દે? છોડી દીધું. અને પોતે પોંડિચેરીમાં મહર્ષિ અરબિંદો અને ધ મધરના ડિસાઇપલ બન્યા. સમજો, એટલા બધા ઉચ્ચ કક્ષાના આપણે એની સાથે પહોંચી ન શકીએ. કોઈ આપણો ટોચનો માણસ લ્યો અને કિરીટભાઈ જોશી લ્યો તો એ ટોચનો માણસ કિરીટભાઈ શું કહે છે સમજી ન શકે. એટલા બધા બહુ જ અધ્યાત્મ ઉપરના એના પુસ્તકો. અને એ કિરીટભાઈ જોશી આશ્રમમાં હતા પોંડિચેરી, ત્યારે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર, અને એણે મધરને કહ્યું કે મને આખું જોવું છે અને કોઈ એવી વ્યક્તિ. તો એણે કિરીટભાઈને કીધું તમે જાઓ. કિરીટભાઈએ ઇન્દિરા ગાંધીને આખું આશ્રમ વગેરેનું સમજાવ્યું દેખાડ્યું. ગયા ત્યારે ઇન્દિરા ગાંધી એમ કીધું કે ધ મધર, આઈ એમ ઓલ્સો વિલિંગ ટુ ડૂ નંબર ઓફ ગુડ થિંગ્સ ફોર ઇન્ડિયા બટ આઈ ડોન્ટ ફાઇન્ડ એ પર્સન. એટલે મધરે બાજુમાં કિરીટભાઈ બેઠા તેના વાસા ઉપર હાથ મૂકી દીધું, હિયર ઇઝ ધ પર્સન, આ લેવા માણસ. બીજે દિવસે સવારે ઇન્દિરા ગાંધીની સહીથી કિરીટભાઈની એપોઇન્ટમેન્ટનો ઓર્ડર આવ્યો દિલ્હી પહોંચવાનો. આપણે એવું માનીએ સાહેબ ઇન્દિરા બહુ નકામી વ્યક્તિ હતી. ઇન્દિરા જેવી સુરવીરતા મરદનું કોઈ ફાળિયું આ દેશમાં કરી શક્યું નથી. સુકા સુકા મેના માટે તમારે મારી હાથ બે કલાક બેસો. કોઈ દેશનું સૈન્ય શરણાગતિનો ઠરાવ રાખી નેલેકીને આપણા દેશને શરણે આવ્યું હોય એવું બન્યું નથી. ઇન્દિરા બે બાજુ પાકિસ્તાન હતા ને બે બાજુથી પાકિસ્તાનનો ડર હતો. એક બાજુના પાકિસ્તાનને બાંગ્લાદેશમાં ફેરવી નાખવાનું કામ, એક બાજુની આખી ચિંતા ઓછી કરી નાખવાનું કામ ઇન્દિરાજીએ કર્યું. એમણે કિરીટભાઈને નિમ્યા, કિરીટભાઈ એના એજ્યુકેશનલ એડવાઇઝર બન્યા. એમાંથી ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી આવી, એમાંથી બધી જવાહર નવોદય યોજનાઓ આવી, એમાંથી એકેડેમિક સ્ટાફ કોલેજીસ આવી, એમાંથી ઇનોવેશન કમિશનનો આઈડિયા આવ્યો. એ કિરીટભાઈ ને આપણે ગુજરાત લઈ આવ્યા 2008-09 અને બધો જ રિફોર્મ કરવાનું કહ્યું. એ કિરીટભાઈને જે માણસ સમજી શક્યો એનું નામ રવિન્દ્ર દત્ત. એટલે મેં કિરીટભાઈ કોણ છે એ પહેલાં કહ્યું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે રવિન્દ્રભાઈ. અને રવિન્દ્રભાઈએ મિનિમમ લેવલ ઓફ લર્નિંગ MLL ના કોન્સેપ્ટ ઉપર ખૂબ સારું કામ કર્યું, અદભુત કામ કર્યું. રવિન્દ્રભાઈ પોતે માત્ર શિક્ષણના માણસ નહીં, અધ્યાત્મના માણસ. જર્મનીની અંદર સાહેબ, જર્મનીમાં રવિન્દ્રભાઈએ ગીતા ઉપર, ઉપનિષદ ઉપર અંગ્રેજીમાં પ્રવચનો કર્યા હોય એના રેકોર્ડિંગ છે. આપણો માણસ કોઈ ઓળખતું નથી, એમની વાત બહુ સાચી છે, કોઈ નથી ઓળખતું. એ એક્સપાયર થઈ ગયા હમણાં થોડા વખત પહેલાં, કોઈ નોંધ ન લીધી. એની સાથે મેં 2 કલાક સંવાદ કર્યો, બહુ બહુ મજાનો સંવાદ છે, સાંભળો. એ પોતે આપણે જે નહોતા ઓળખતા એ પોતે 120 કે 8 દેશોના કન્સલ્ટન્ટ હતા, એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ ફોર 108 કે એટલા દેશમાં. એમનો પરફેક્ટ ફિગર NCERT રવિન્દ્રભાઈ કે એમ કરે, UGC રવિન્દ્રભાઈ કે એમ કરે. આવા રવિન્દ્ર દવે એણે ખૂબ કામ કર્યું ગુજરાત માટે, અદભુત કામ કર્યું આખા દેશ માટે, બધે જ લાગુ થયું. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એણે બહુ સરસ વાત કરી હતી, તમને ટૂંકમાં એ કોન્સેપ્ટ સમજાવ. એમ કીધું કે મારે આટલું ભણાવી નાખવું છે એવું આપણે કરીએ છીએ ખોટું છે. એની બદલે નક્કી કરો કે 8મા ધોરણના આ છોકરા છે એટલે 8મું ધોરણ એટલે 13 વર્ષ,
તો 13 વર્ષની ઉંમરે શું એ લોકોને આવડવું જોઈએ એ નક્કી કરો, કેટલું એને પહોંચાડો. દેટ ઇઝ મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. આટલું તો તમે શીખી ગયા. આપણે કહીએ ને કે દીકરી પરણીને સાસરે જાય તો કે તને રસોઈ કરતા આવડે છે, રોટલી બનાવતા આવડે. આજે પૂછ્યું આટલું તો આવડતું હોય તો હવે પરણાવે ભલે કહેવાય, બરાબર. આપણે કહીએ ને એમ શીખ પરણાવે ભલે, હવે વાંધો નથી. એમ કે આટલું ધોરણ પાસ કર્યું એટલે નક્કી રાખો કે આટલું તો એને આવડ્યું છે. સંશોધનમાં એક શબ્દ છે ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ. તો ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ દ્વારા નક્કી કરવાનું કે આ પાઠ પૂરો થશે ત્યારે તમને આટલું આવડશે. આના ઉપરથી ઇગ્નુના તમે મોડેલ્સ જોજો, મોડ્યુલ જે ભણાવવામાં આવે, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મોડ્યુલ જોવો જે આવે એમાં ચેપ્ટરની શરૂઆતમાં લખ્યું વિદ્યાર્થી આ પ્રકરણના અંતે નંબર 1 ફલાણું ફલાણું જાણશે, નંબર 2 ફલાણું ફલાણું જાણશે. આ કામ એ કર્યું પાયા. અને ભાઈ પારસ એમને એમ કહ્યું કે હું વિરમગામથી નીકળ્યો ત્યારે ત્યારે મારા ખિસ્સામાં 10 રૂપિયા હતા. અને એ વાત કહેતા કહેતા એ કેમેરા સામે રડ્યા ચડ્યા. અને બહાર નીકળી જાણે વિદ્યાપીઠમાં મારા ખભે હાથ રાખીને કીધું કે મારી 65 કે 68 વર્ષની ઉંમરમાં આ વાત હું આજે પહેલી વાર કેમેરા સામે બોલ્યો છું. એટલો બધો સહજ તમારો સંવાદ ચાલ્યો, મારાથી બોલાય ગયું, કોઈ ક્યાંય બોલેલો નથી. તમે વિચાર કરો કે આવી રીતે માણસ નીકળ્યો, વિનોબાજી એમને નીકળ્યા. હવે તો કેટલા લોકો છે એમને નીકળી ગયા, ભગતસિંહ તો નીકળ્યા હતા, એ બધા તો નીકળ્યા છે, જ્ઞાન પણ આવા કેટલા નીકળ્યા. એમાં રવિન્દ્રભાઈ બહુ જ ઊંચું બહુ સારું થયું મને બાકી ડબ્બા દીધું. તમે કોઈ જ નહીં કોઈ ભારતમાં સાહેબ તમને હંમેશા વિદેશથી જ આવતા હોય. અમને બહુ લાભ મળ્યો અમે એની સાથે કામ કરી શક્યા, એમની સાથે રહીને. કિરીટભાઈ તો જ્યારે ગુજરાત આવ્યા ત્યારે એની 5 મેમ્બરની કમિટીમાં હું ભેગો થયો. આપણી અત્યારની ટીચર્સ યુનિવર્સિટી એ કિરીટભાઈની સંકલ્પના, ચિલ્ડ્રન યુનિવર્સિટી એ કિરીટભાઈની સંકલ્પના, ઇનોવેશન કમિશન આખું બનાવ્યું એ કિરીટભાઈની સંકલ્પના. પણ થયું શું કે એમને બોલાવ્યા પછી ગુજરાતના લોકોને એમ લાગ્યું કે આપણા કરતાં કિરીટભાઈ મોટો થઈ ગયો છે. આપણા દેશની મોટામાં મોટી ખામી એ છે કે મને એમ થાય કે હું કાંઈ કરતો નથી, આ પારસે 41 મણકા કર્યા એટલે પાડી ગયા. પણ એ તો બહુ જ આધ્યાત્મિક કક્ષાના માણસ હતા, એ પારકી ગયા વહેલા, એટલે હી મેન્ટ બેક ટુ કોલેજ. કોઈને કયા વગર જાણ કર્યા વગર નહીં એનો વિદાય સમારંભ થયો નહીં. મોદી ત્યારે ચીફ મિનિસ્ટર હતા, એને એક ફોન કોલ ઉપર વોઝ ધ એડવાઇઝર ઓફ ધ ચીફ મિનિસ્ટર ફોર એજ્યુકેશન. પણ એ વખતના આઈએએસ લોબી હતી જે આઈએએસ લોબી આજે પણ છે, અને આપણી શિક્ષણની બધી ખાના ખરાબી આઈએએસ લોબી જ કરે છે. નેતાઓને બિચારાને ખબર નથી, કારણ કે ખબર ન પડે એને જ અમે ઉમેદવારી કરવાના છીએ, એને ખબર ન પડે આઈએએસ લોબી છે એમને મળાવે. એવું ત્યારે હતું. અને એ વખતે એક લેડી આઈએએસ બહુ મુખ્ય હતા, એને એવું લાગ્યું કારણ કે કિરીટભાઈ થવા માંડ્યું. કિરીટભાઈ જાય તો નરેન્દ્ર મોદી ખુશીમાં ઊભા થઈ જાય, એટલે આ કિરીટભાઈને આપણે બાજુમાં મૂકો, એને ખબર પડે કે જતા એમના શિષ્ય. બાકીની વાત આઠ વાત થઈ, પણ મને એમ થયું કે રવિન્દ્રભાઈની મૂળ ઓળખાણ આપવી જોઈએ. ના બહુ સરસ, આ એ જરૂરી પણ હતું. એટલે મને રવિન્દ્ર દવેનું નિધન થયું ત્યારે ઇવન ત્યારે મને પણ ઘણો બધો મને ખ્યાલ હતો, પણ હું વાંચેલું એમના વિશે. પણ એટલે જો આ એમણે કહ્યું કે આ વાત એમણે કહી કે મેં આ વાત ક્યાંય કરી નથી એમ એ સંવાદમાં છે. એટલે હું એમ માનું કે આપણા માટે આપણા બધા માટે એ ગુજરાત વિદ્યાપીઠમાં જે પણ એ મુઠ્ઠી ઊંચેરા માનવીના બધા જ રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર સાવ અવેલેબલ છે એમ. અને સાહેબે કીધું એક પણ વસ્તુ કટ નથી થઈ એમ. અને વિદ્યાપીઠમાં ઉતાર્યું હોય અને સ્વામી સચ્ચિદાનંદજી એવું બોલ્યા હોય કે મેં ગાંધીજીનો ફોટો ખુરગામાં પધરાવી દીધો અને તે છતાં કટ ન થયું હોય. એટલે તમે જુઓ કે વિદ્યાપીઠમાં શૂટિંગ થતું હતું અને મેં સુદર્શન આયંગર સાથે
સંવાદ કર્યો જે એને ચાન્સેલર વાઇસ ચાન્સેલર મને ખબર હતી, પણ મેં પૂછ્યો નહીં પ્રશ્ન. મેં એને કહ્યું કે તમે પહેલેથી જ આમ ગાંધીવાળા છો કે ના પછી કે તો કે ના ના હું પહેલાં બહુ ખરાબ માણસ હતો, હું તો સિગરેટે પીતો, આવું એને કેમેરામાં. પછી ગયા ત્યારે મેં કીધું આપણે કાઢી નાખીએ, તમે ભાઈ સંતો ના ના રાખો વાંધો ના. એટલે શું થાય, તમારો જે મૂળ પ્રશ્ન હતો તમે નિશ્ચિત કરેલા પ્રશ્નો પૂછો તો આવી વાત બહાર ના આવે, પણ તમે એને મોકળાશ આપો બોલવાની તો સહજતાથી. આપણે જે ઇવન હજી તમને કહું કે ઘણી બધી શાળાઓમાં વ્યાખ્યાનો થાય એના પછી પ્રશ્નો પણ નક્કી કરવામાં આવે છે. આપણે તે કેમ ના કે નક્કી નથી કરવું આપણે કે ભાઈ તો એ એક ના એક ચીલા ચાલુ પ્રશ્ન તમને ક્યાંથી કેમ કે તમે આટલી ઉર્જા ક્યાં લાવો છો, શું લાવો છો, કેમ લાવો છો, આ બધા બહુ પૂછાય. પહેલા બેને જે વાત કરી કે તો ખબર નથી કે શું બોલીશ. હા વૈશાલી, મારું નક્કી છે આજે હું સાંજે 6 વાગે બોલવાનો છું. મેં વિષય આપ્યો છે આનંદ આમાર ગોત્ર, એવો વિષય, પણ કઈ મેં વિચાર્યું નથી. 6 વાગે બોલું છે, 5 વાગે થોડું વિચારશું, અમુક વિચાર ભેગા આવશે એ વાત કરશું. આમાંથી લોક ભારતી કેટલા આવેલા? અમે બહુ સિલેક્ટેડ લોકોને લોક ભારતી લઈ ગયા હતા, કીધું આપણે એવા ગુજરાતના સારા સંકુલો જોઈએ કે જેવા જેમાં સંકુલમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. પછી બારડોલી નીરજના બા, પણ ત્યાં અમે નક્કી કર્યું હતું પણ અમે જઈ નથી શક્યા. પણ આ ઓચિંતું કોઈ મને રસ્તે, હું તો અનેક વખત અમે તો પુસ્તકનું વિમોચન બાના હસ્તે કરાવેલું, ભદ્રાયુ આપણી પાસે છે એ પુસ્તક નાનીની નિશ્રામાં, એ બે કોપી એક મને અને મને સાડા માટે આપી હતી. એટલે નીરજના બા વિશે તો આપણે અને નીરજના બેનનો ઇન્ટરવ્યુ જોજો તો અસ્મિતા વિશે સંવાદનો મેં આવતી કર્યો 50 માં કે વિદ્યાપીઠમાં 50 સાથે કર્યું હતું ને, પછી અત્યારે 50 માં ગીત શેટીનું બૂમ કરી આવ્યો અને 51 ઉપર સિરીઝ બંધ કરી છે. 51 માં મુરળી બાબુ સાથે સિરીઝ છે. એટલે એ તમે જોજો નીરજના બા, તમે સહજતાથી કેમ વાત થઈ શકે, બહુ જ મજા આવે. ખૂબ જ ગૌરાંગ વ્યાસ છે એ પોતાના પિતાશ્રીની વાત કરે કે દર મને ખબર હતી કે દર ભાઈ બીજે અંબાજી બરાબર, એટલે એને પોતે જ્યારે પોતાની વાત હું મળી લીધું ત્યારે મેં કીધું કે તમારો અંબાજી સાથે નાતો છે. મેં એવું નહીં કીધું, મને ખ્યાલ છે કે તમે અંબાજી દર ભાઈ બીજે જાઓ છો તે અંગે હવે મને કંઈ કહેશો એવું નહીં. મેં અંબાજી સાથે નાતો છું તો મારા પિતાશ્રીથી નાતો છું, એમ કેવી રીતે? પછી એને આપવો પ્રસંગ કયો? તો તમારે એને જો કોઈ પણ ની સાથે તમે વાત કરતા હો થોડીક એને મોકળાશ અનુભવે તો માણસ ખુલે, કાંઈ ચિંતા ન કરે. ઘણા મને તમારી જેમ પ્રશ્ન પૂછે છે કે આટલું બધું લોકો કેવી રીતે ખુલે છે, તમને જોઈને એ લોકો પ્રભાવિત થતા? મેં ના ના હું જ પ્રભાવિત હોઉં છું એ લોકોથી, બધું તો થવાનું નથી, પણ હું કોઈ ટેન્શનવાળું વાતાવરણ રાખતો નથી. તો પૂછે કે ભાઈ આમ દિવસે ચાલે, ધ્રુવદાદાનો દીઠેલું છે તો એણે કોઈ દિવસ ગાયું નહોતું. આ તમે જે ગીત ગાયું પહેલી વાર વિદ્યાપીઠ મને ગાયું છે, એણે કોઈ ગાયું નહોતું. અને મેં કીધું તમારા ગીતો તો ગાય, એના ગીત એવું તમે લખ્યું છે તો હા તમે ગાઓ કે ન ગાઓ, એટલે શરૂ કર્યું પહોંચે હું તો કોઈ મને ગાઓ માટે. હવે જો એને કહો તમે એક ગીત જરાક તમારું ગાઓ ને મજા આવશે તો ન થાય. એટલે મને આ મારી જે પદ્ધતિ છે ને એને સફળતા આપી છે. That's why it is good. પણ તમે જોજો, આઈ રિક્વેસ્ટ યુ ટુ ગો થ્રુ. બે કલાક ના હોય તો ચિંતા નહીં, તો જ અડધી અડધી કલાક જુઓ. અને યુટ્યુબ ને ટેવ છે, ત્યાં અટક્યા હોય ને ક્યાંક બીજે દિલે, એટલે ચિંતા ન કરો. પણ જોજો તમને ખૂબ મજા આવશે. ભોળાભાઈ છે, રઘુવીરભાઈનો ઇન્ટરવ્યુ તમે જુઓ, રાજેન્દ્ર શુક્લનો ઇન્ટરવ્યુ તમે જુઓ, ખૂબ મજા આવે. સાહિત્યના તો બહુ સુંદર લોકોની સાથે ભુવન શાહનો ઇન્ટરવ્યુ તમે જુઓ, કેટલી અસ્કલિત વાત કરી શકે. આ મારા માટે તો લર્નિંગ જર્ની હતી, મેં મારા શોખથી આ કામ કર્યું છે. કોઈ પૈસો એમાં મેં ચાર્જ કર્યો નથી કોઈની પાસેથી, કારણ કે મેં જ રજૂઆત કરી હતી તમારો સ્ટુડિયો છે એમાં હું કરો ને તો હું સંભાળતો હતો, આવું જવું રહેવું ખાવું પીવું બધું મારું, એ લોકોનું કાંઈ જ નહીં સ્ટુડિયો અને કટીથી આવે કે બોલાવું હું એની વાત કરું, કારણ કે મારે તો એક લર્નિંગ જર્ની હતી. મને ખબર પડી સાહેબ કે આ મોતીભાઈ પટેલ જેના નજીક થયું એટલા બધા ઓળખું છું, એ મોતીભાઈ એ નળિયા ચાળવાનું કામ કરેલું છે, એમાંથી બહાર
ગામડાની અંદર નળિયા જળવાનું બાકી જે થવું આજે નક્કી જાય બધું તમારું જે થવું હોય થાય મને મજા આવે તો હું માનું છું કે આપણે 9:30 શરૂઆત કરી હતી અને 11:15 વાગ્યા છે, આપણે 11 વાગ્યા સુધીનો એટલે સમય આમ સમય નક્કી કરવો જરૂરી છે, પછી કંઈ બંધન ન હોય, પણ 1.5 કલાક પેલું એ તો પછી યુટ્યુબવાળા કહેશે એટલે ખબર પડશે કે આટલું ટોટલ થયું, પણ તે છતાં અમારી જે પરિકલ્પના હતી એ મોટે ભાગે સરસ રહી છે. આપણે બારે એટલે કાર્યક્રમ ન રાખ્યો કે પછી એક સમય પછી પવનની ગતિ ખૂબ વધી જાય છે, પછી માઇકના અને પછી આપણે પાછું લાઇટનો પવનના કારણે પ્રશ્ન હોય છે અને વચ્ચે ડિસ્ટર્બન્સ થયા કરે, અને હંમેશા આ વર્ગખંડમાં પંખા પણ એટલે શરૂ નથી કરતા કે એકદમ પંખાનો પણ અવાજ અને ભગવાનની દયાથી જરૂર પણ નથી પડતી, પણ આજે આ 41મો મણકો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આર્ય ફાઉન્ડેશન અમદાવાદ તરફથી આ શાળાને પ્રાપ્ત થયો એનો તો આભાર આપણે માનીએ જ છીએ, પણ ખાસ આભાર ભદ્રાયુભાઈનો કે એ અહીં આવ્યા, એમનો કિંમતી સમય લઈને અને નિરાંતે બેસીને વાત કરી. મોટે ભાગે નથી થઈ શકતી, ક્યારેક કેવું હોય કે આપણા અમે પણ સાહેબ એવું રાખ્યું છે કે અહીં કોઈ વધારે મુખ્ય મહેમાનો આ તે અને જે આવે એ પણ સહજતાથી આવે અને પોતાનું સ્થાન લઈને બેસી જાય, અને ઘણાને કોઈને આમંત્રણ આપવા નહીં, વધારે જાહેર કરવું નહીં, જતા રહે પછી લોન કોના કોના ઘરે અમને તો પણ આવો એમ, એમાં કંઈ કોઈના સન્માનને હારપોળા ન કરવા, ઘણો ભાર ન રહે, કાર્યક્રમ જેવો ભાર ન રહે એવું રાખવું, અને એવું એમાં આપણે સફળ થયા છીએ. છેલ્લે આપણે તારી આશા ને છાય જે કોઈ બેસે એને હરી તું સંભાળી લેજે, એ ગીત પહેલી વખત અમે લોક ભારતીમાં સાંભળ્યું હતું ત્યારથી અમે અહીં ગાઈએ છીએ, એટલે એ ગાઈ અને આપણે છૂટા પડીશું. હું માનું છું કે ત્યાં સુધી કોઈને કંઈ પ્રશ્ન છે નહીં, બરાબર પ્રશ્ન નથી ને કોઈને એમ કે બાર પૂછવું પછી શું છે પછી નથી મળાતું, એટલે નિરાંતે હજી કોઈને કંઈ હોય તો તારી આશા Thank you.
આગે ની નદીઓ કેરા નિંદરતા નીરને આગે ની નદીઓ કેરા નિંદરતા નીરને આપણે મહેમાનો એક આવી જાય એટલે આપણે સમૂહ એક સાથે લઈ લઈએ.